भारतीय विद्या भवन एनु कल्चरल विंग एटले सांस्कृतिक विभाग कांति बढ़िया ने एमनी जन्म तारीख निमित्ते जे एक अंजलि आपवा माटे 3 दिवस नो कार्यक्रम करी रह्या छे तेमा अमे सूरत तरफ थी आजे आ सूरत ना कवियो द्वारा अने काव्य संपदा सूरत द्वारा जे अर्पण अमे करवाना छीए ए काव्यांजलि अहींथी प्रस्तुत थशे। आनंदनी वात ए छे के सर्वकालीन श्रेष्ठ दिग्दर्शकोमाना एक कांति मड़ियाने आ रीते याद करवानुं कारण ए पण छे के एवो साहित्यना पण एटला शौखीन हता, साहित्यना एटला ज रसिक हता अने एवो पोते मुंबईमां काव्य संपदा चलावता हता। पछी सूरत खाते हितेन आनंदपरा, मुकेश जोशी, गौरांग ठाकर अने एशा दादावाला ए सूरतनी अंदर आ शुरू कर्युं। अने आनंदनी आजे बीजी वात ए छे के सर्व कवियो पोतानुं आ प्रदान खूब आनंदपूर्वक एटला माटे के एक साहित्य रसिकने अंजलि आपवानी छे अने मड़िया क्यारे रोतल नहोता एमनुं पोतानुं तमाम सेट लाइट साथेनी तमामे तमाम वस्तु जे दिवसे बळी गई, आग लागी भयंकर, તે દિવસે એમ કીધું કે હવે કાલથી કયો નવો નાટક કરવો છે એનો વિચાર કરીએ, આ બળી ગયું તો બળી આ તદ્દન સત્ય ઘટના। અને એટલે આપણા જીવનમાંથી આવી કોઈ ક્ષણ જે આપણને નવી તાકાત આપે એ તરફ લઈ જતી હોય તો એવા માણસને બહુ ખુમારી ભરી અંજલિ આપવી પડે। કારણ કે એ રંગભૂમિનો એવો વિરલ સિંહ હતો। એની એક નાનકડી વાત કે જ્યારે નાટ્ય સંપદા સુરત શરૂ કર્યું ને એનું કારણ અમે લોકો મડિયા સાથે 15-20 દિવસ સાથે રહ્યા હતા એક કેમ્પની અંદર, ત્યારે એમણે એવી ઓફર મૂકી કે કપિલ આપણે આ સાથે રહ્યા તેમાં મને એવું લાગે છે કે તું સુરત ખાતે નાટ્ય સંપદા શરૂ કર, નાટ્ય સંપદાની અંદર જે કંઈ પણ ખોટ થશે તે બધી મારી, પણ જે કંઈ પણ નફો થશે તેમાં આપણા બેવનો ભાગ। આ એમની સ્પષ્ટ ઓફર હતી। તે વખતે મૂળરાજ મેન્શન લઈને પરેશ રાવળ સુરત આવેલા હતા, મેં કીધું કે મળ્યાએ આવી ઓફર કરી છે, કપિલ નાટકની દુનિયામાં એક જ સાચો માણસ છે આટલો બધો મજબૂત, એ જો આવી ઓફર કરે તો લઈ લેવો। અને મેં લઈ લીધી અને સુરત નાટ્ય સંપદા શરૂ કર્યું અને બીજે વર્ષે પાછા સાથે મહેશ વકીલ જોડાયા। એટલે આ રીતે હું એવું માનું છું કે એમણે અમદાવાદમાં પણ નાટ્ય સંપદા કર્યું। એટલે જુઓ, એક વ્યક્તિની અંદર સમાયેલી કળા પ્રત્યેની અભિરુચિ અને કળા પ્રત્યેનું પ્રદાન એમનું આ બધા શહેરો લગી પ્રવર્ત્યું છે। તો એવા મળ્યાને આજે ભારતીય વિદ્યા ભવન સુરત કાવ્ય સંપદા અને અમા બધા જ કવિઓ તરફથી અમે પ્રેમપૂર્વક, આદરપૂર્વક, સન્માનપૂર્વક કાવ્યાંજલિ અર્પીએ છીએ। હું આજનું સંચાલન ડૉક્ટર રહીશ મણિયારને સોંપું છું, હવે એઓ આગળની તમામ ગતિવિધિઓ સંભાળશે। આભાર કપિલભાઈ। ભારતીય વિદ્યાભવન મુંબઈ અને કાવ્ય સંપદા સુરત અને સુરત શહેરના તમામ કવિઓના પ્રતિનિધિ રૂપ અમે તે શુભકરો કવિઓ આપનું સ્વાગત કરીએ છીએ કે રખડું છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ। કવિ રાજેશ વ્યાસ મિસ્કિનનો શેર છે, કહે છે કે રખડું છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ, રખડું છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ, બેસી ગયા ત્યાં હર્ષનો અવસર બનાવીએ, કે બેસી ગયા ત્યાં હર્ષનો અવસર બનાવીએ। તો શ્વાસની તકલીફોની વચ્ચે આ હર્ષના અવસરમાં આપ સૌ શ્રોતાજનોનું ગુજરાત અને ગુજરાતની બહાર વ્યાપેલા તમામ ગુજરાતીઓનું સ્વાગત કરીએ છીએ। કાવ્ય સંપદાની આ મહેફિલ ગુજરાતી કલા જીવનની અમૂલી મૂડી સમા નાટ્યાચાર્ય, કાવ્યકર્મી અને કવિપ્રેમી કાંતિ મળિયાની સ્મૃતિઓને સમર્પિત છે। કવિ સંમેલન તો શરૂ કરીશું જ, પણ એ પહેલાં બે વાત કાંતિ મળિયાજી માટે મારે કહ્યું છે। તો આપણી ભૂમિ પર આપણી ભાષામાં જન્મેલા કાંતિ મળ્યા માટે બે વાત કરવાની મારી ઈચ્છા છે। કલાપીની જન્મભૂમિ લાઠીમાં એમનો જન્મ 1932માં, નાની વયે પિતાજીનું અવસાન થયું એટલે ભણવા માટે એક અનાથ બાળક તરીકે મામાને ત્યાં એ મુંબઈ આવ્યા અને એમની અંદરનો નાટ્યકાર મુંબઈ શહેરે એને જાગૃત કર્યા। 1967 ઓગસ્ટની પહેલી તારીખે એમણે પોતાની મશહૂર નાટ્ય સંસ્થા જેની કપિલભાઈએ વાત કરી નાટ્ય સંપદાની
કેવા કેવા નાટકો એમણે આપ્યા શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારને નિરૂપતું આતમને ઓઝલમાં રાખવા મહર્ષિ કરવેના જીવન પર આધારિત નોખી માટી અને નોખા માટી ઇતિહાસ વિધિની કથા અને વ્યથાને આલે મુઠ્ઠી ઉચેરો માનવી એ પછી કોઈ કેટલાય સબ્જેક્ટ્સનું એમણે મંચન કર્યું મેડિકલ સબ્જેક્ટ કેટલા બધા અમે બરફના પંખીમાં કેન્સરની વાત લઈને આવ્યા મૃગજળ સિંચી નરવે ઉછેરી વેલમાં ટેસ્ટ્યુબ બેબીની વાત બાણ સૈયા એમાં મર્સી કિલિંગનો સબ્જેક્ટ હતો કોઈ ફીતેથી આઈના અવતાર એમાં બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ મહામાનવ એમાં તબીબી વિજ્ઞાન વિરુદ્ધ કુદરત ચિતરેલા મોરનો ડોકો એમાં પેરાલિસિસની પીડા અને કાચિંડો એમાં માનસિક વિકૃતિ એ ઉપરાંત કેટલા અલગ અલગ વિષયો કાયદાની છટકબારી સામે જંગે ચડેલા ન્યાયમૂર્તિનો અનુપાતને નિરૂપતું હવે પાપણોમાં અદાલત ભરાશે કોલગરની સમસ્યાને નિરૂપતું સાવરે અધૂરું મારું આખો રાજકીય રમતનું નાટક સંતાનો સૌ ધંધારીના બે પેઢીના સંઘર્ષની કથા આલેખતું સ્નેહાદિન ઉપરાંત વસ્ત્રાહરણ હંસા હંસા ગુર્રેરે સળગે લીલુડા વાસવણ છળ ઝાકળ ભીના પારિજાત તાકદીનાદિન ત્રિશંકુ સંસાર બિલોરી કાચ સૌ અચાનક રસ્તે રજળતી વાર્તા આવા મબલક અને અઢળક નાટકો રજૂ કર્યા કમર્શિયલ મેઇનસ્ટ્રીમ રંગભૂમિ ઉપરાંત પીળું નાટક પીળું ગુલાબ અને હું કમલા બાકી ઇતિહાસ અને વિદેશી નાટ્યકૃતિઓના પણ એમણે રૂપાંતરો આપ્યા કાચી નિંદર અને કાચા સપના એ દેખાવ સેલ્સમેનનું રૂપાંતર હતું આંદોલન ઓલ માય સન્સ પરથી જાગતા રહેજો ડેન્જરસ ગેમ પરથી જુજવે રૂપે અનંત ભાસે રેશોમન પરથી આંખની અટારી સૌ સુની વેઇટ અન્ટી ડાર્ક પરથી અને ખેલ ખતરનાક ડેટ પ્રેપ પરથી આમ 33 વર્ષના ગાળામાં 35થી પણ વધુ નાટકોનું એકલે હાથે દિગ્દર્શન કરીને તખ્તાના વન મેન આર્મી મેન તરીકેનું જેમણે બિરુદ મેળવ્યું આ બધાની વચ્ચે 1979માં કાશીનો દીકરો એમની એકમાત્ર પણ યશસ્વી ફિલ્મ તો આ કાંતિ મળ્યા એમણે એમની બહુમુખી નાટ્ય પ્રતિભાએ રંગભૂમિ અને સાહિત્યને પણ નજીક લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો એમનો કવિ પ્રેમ અને એમનો કવિતા પ્રેમ એમને કાવ્ય સંપદા શરૂ કરવા તરફ લઈ ગયો 1980માં એમણે શરૂઆત કરી કાવ્ય સંપદાની કાવ્ય સંપદા એક એવું પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ બની રહ્યું જેના ઉપક્રમે મુંબઈના નરિમન પોઈન્ટ પર આવેલા નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રતિષ્ઠિત કવિઓ જે જે મંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોનો મંચ છે ત્યાં ગુજરાતના કવિઓ દર મહિને એકવાર નિયમિત રીતે એક કવિ પઠન કરે એ રીતે અમે પ્રવૃત્તિની શરૂઆત કરી અને પછી તો ધીમે ધીમે અન્ય શહેરો સુધી પણ આ પ્રવૃત્તિને વિસ્તારી અને આપણે જેમ જાણ્યું કપિલભાઈ પાસે એમ હિતેન ઈશા દાદાવાલા ગૌરાંગ ઠાકર આ બધા મિત્રોએ મળીને કાવ્ય સંપદા સુરતના નેજા હેઠળ પણ અનેક કાર્યક્રમો કર્યા આપણા સફળ પટકથાકાર લેખક સંજય છેલે મુઠ્ઠી ઉચેરા માનવી એ નામથી એમની જીવનગાથા એક પુસ્તક એક સંપાદિત કર્યું છે લખ્યું છે તમને સૌને ગુજરાતી જો કલામાં નાટ્યમાં અને સાહિત્યમાં પ્રેમ હોય તો હું તમને સૌને અનુરોધ કરીશ કે આ મુઠ્ઠી ઉચેરા માનવી પુસ્તક ચોક્કસ વાંચો તો આ લાઠીના સુપુત્ર માટે કહેવાનું મન થાય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની 72 વર્ષનું આયુષ્ય ભોગવીને 2004ની 15મી જૂને આપણી વચ્ચેથી એક્ઝિટ કરી ગયેલા કાંતિભાઈને વંદન કરીને અને ખાસ મેં આજે સમય થોડો લીધો સંચાલનમાં વધુ સમય લેવાનો નથી પણ કાંતિ મળ્યા પરિચયના મોહતા જ નથી આપણે એમ કહીને ઘણીવાર એ વાતને ટાળી જતા હોઈએ છીએ પણ એમના જીવનના અને એમના કવનના આલેખનો એક આલેખ આપવાની મેં કોશિશ કરી તો કાર્યક્રમની શરૂઆત કરીએ કવિ સંમેલનની શરૂઆત કરીએ જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાગ્યો છું ડૉક્ટર એમએન શાહ કહે છે મુકુલભાઈ કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું હું ગુજરાતની ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું પણ આ તમે જોઈ શકો છો કે કવિઓને દીવાને ખાસ જમાવવા માટે બહુ જાગમજોળ ન જોઈએ એમની હાજરી જ સ્વયં પ્રકાશિત સૂર્ય જેવી હોય છે રમેશ પારેખ કહે છે કે તારે ફળીએ તારો વૈભવ ખોખારાઓ ખાય કે તારે ફળીએ તારો વૈભવ ખોખારાઓ ખાય પંખીના ટવકાથી મારે અજવાળા ફેલાય ને તારો વૈભવ રંગ બોલ સોનું ને ચાકર ધાડું તારો વૈભવ રંગ બોલ સોનું ને ચાકર ધાડું મારે ફળીએ ચકલી બેસે એ મારું અજવાળું છે કે મારે ફળીએ ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું તો ગુજરાતી ભાષા એની ચિંતા કરવી એક ફેશન પણ હોઈ શકે એક ફેશન પણ હોઈ શકે ચંદ્રકાંતભાઈ બક્ષીએ તો એટલે સુધી કહેલું કે જ્યાં સુધી દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી તો એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખીને અમે સૌ કવિઓએ હવે કવિતા લખવાનું બંધ કરીને અથાણા વેચવાનો મેં વિચાર કર્યો એકવાર
ગુણવંત સાહેબ પણ એમ કહેલું કે જે ઘરમાં 10 સારા પુસ્તકો ન હોય ત્યાં દીકરી આપી નહીં. ત્યાંથી થયું એવું કે અમારા પસ્તીવાળાના સુપુત્ર માટે માંગવાની પણ જાણ લાગી ગઈ, કેમ કે 10 પુસ્તકો તો બીજા કોની પાસે હતા. તો આ જ્યારે સ્થિતિ છે ગુજરાતમાં અને ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં નવી જનરેશનને અથાણા કે પુસ્તકો કરતાં વધુ ભાષાના આવા લાઈવ અને થ્રિલિંગ નોન પ્રીચી એક્સપિરિયન્સની જરૂર છે, આવા રસિક અનુભવની જરૂર છે. તો આવો જ એક ગુજરાતી કવિતાનો જીવંત અનુભવ લઈને આ 13 કવિઓ ઉપસ્થિત છે. આવનારી 120 મિનિટની 7200 ઘડીઓ આપને તલ્લીન અને લયલીન રાખવા માટે આ સૌ કવિઓ ઉપસ્થિત છે. કોઈ લાંબી વાતનો ઉપક્રમ નથી, એક મુક્તક માત્ર બોલીને દરેક કવિને હું રજૂ કરીશ. આજની મહેફિલના પહેલા કવિ કવિ પ્રશાંત સોમાણી એમના શબ્દોનો શાંત સોમરસ લઈને ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને બધાને આભાર રહીશભાઈ. કાંતિ મળિયા સાહેબને વંદન સાથે ગઝલથી શરૂઆત કરીએ. તે કોણ પડે ઝઘડાની વચ્ચે, કોણ પડે ઝઘડાની વચ્ચે, સત્ય અને ભ્રમણાની વચ્ચે, કોણ પડે ઝઘડાની વચ્ચે, સત્ય અને ભ્રમણાની વચ્ચે. ને શેર છે, સાચું પણ દેખાશે તમને, સાચું પણ દેખાશે તમને, શંકા ને અફવાની વચ્ચે. સાચું પણ દેખાશે તમને, શંકા ને અફવાની વચ્ચે. ને શેર છે કે કંકર ને શંકર છે એક જ, કંકર ને શંકર છે એક જ, ફરક પડે શ્રદ્ધાની વચ્ચે. કંકર ને શંકર છે એક જ, ફરક પડે શ્રદ્ધાની વચ્ચે. ને શેર છે કે બહુ મોટું અંતર છે વાલા, બહુ મોટું અંતર છે વાલા, કરશું ને કરવાની વચ્ચે. બહુ મોટું અંતર છે વાલા, કરશું ને કરવાની વચ્ચે, કોણ પડે ઝઘડાની વચ્ચે, સત્ય અને ભ્રમણાની વચ્ચે. ને હેમંતભાઈને જેમ યાદ કર્યા એમાં એમની જમીન પર એક ગઝલ કે પૂછતા રોજ ચોપડી ક્યાં છે, પૂછતા રોજ ચોપડી ક્યાં છે, કોઈની પીઠ થાબડી ક્યાં છે, પૂછતા રોજ ચોપડી ક્યાં છે, કોઈની પીઠ થાબડી ક્યાં છે. ને શેર છે કે હું ને તું બે યાદ તો સરખા, હું ને તું બે યાદ તો સરખા, શીશ પર શાહી પાઘડી ક્યાં છે, હું ને તું બે યાદ તો સરખા, શીશ પર શાહી પાઘડી ક્યાં છે. ને શેર છે કે આપ મરજી મુજબ નહીં આવો, આપ મરજી મુજબ નહીં આવો, મારું ઘર છે આ હાટડી ક્યાં છે, આપ મરજી મુજબ નહીં આવો, મારું ઘર છે આ હાટડી ક્યાં છે. ને લાવ બાંધી દે પાછી એની, એ લાવ બાંધી દે પાછી એની, એ બેનની ઓણ રાખડી ક્યાં છે, લાવ બાંધી દે પાછી એની, એ બેનની ઓણ રાખડી ક્યાં છે. પૂછતા રહો ચોપડી ક્યાં છે, કોઈ ની પીઠ થાબડી ક્યાં છે. ને ગઝલનો મતલબ છે કે નખરા કર પણ નાચવાનું બંધ કર, નખરા કર પણ નાચવાનું બંધ કર, જિંદગી છો મારવાનું બંધ કર, નખરા કર પણ નાચવાનું બંધ કર, જિંદગી છો મારવાનું બંધ કર. ને લોભ લાલચ મોહ માયા છોડવા, લોભ લાલચ મોહ માયા છોડવા, તું તને પણ ચાહવાનું બંધ કર, લોભ લાલચ મોહ માયા છોડવા, તું તને પણ ચાહવાનું બંધ કર. ને પ્રેમની વાતો ને અઘરા શબ્દમાં, પ્રેમની વાતો ને અઘરા શબ્દમાં, તું ગઝલ શણગારવાનું બંધ કર, પ્રેમની વાતો ને અઘરા શબ્દમાં, તું ગઝલ શણગારવાનું બંધ કર, નખરા કર નાચવાનું બંધ કર, જિંદગી છો મારવાનું બંધ કર. ને આખરી ગઝલ કે કોઈ પાસે બેસવાનો ક્યાં સમય છે તારી પાસે, કોઈ પાસે બેસવાનો ક્યાં સમય છે તારી પાસે, બોલ મીઠા બોલવાનો
क्या समझ है कोई पासे बैसवानो क्या समझ है तारी पासे बोल मीठा बोलवानो क्या समझ है तारी पासे ने भाग्य में लख्यो छे तो आपसे ईश्वर गणू है भाग्य में लख्यो छे तो आपसे ईश्वर गणू है पण भरोसा राखवानो क्या समझ है तारी पासे भाग्य में लख्यो छे तो आपसे ईश्वर गणू है पण भरोसा राखवानो क्या समझ है तारी पासे ने मार रड़े घर ने खूने मार रड़े घर ना खूने ने बाप पड़ियो खाटले तोय मार रड़े घर ना खूने ने बाप पड़ियो खाटले तोय शू थयु छे पूछवानो क्या समय छे तारी पासे मार रड़े घर ना खूने ने बाप पड़ियो खाटले शू थयु छे पूछवानो क्या समय छे तारी पासे ने आखरी शेर साथे मारू ગઝલ પઠન પૂરું કરીશ કે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે માની આંખો વાંચવાનો ક્યાં સમય છે વેદ વાંચ્યા ગીતા વાંચી ભાગવત આખું છે મોઢે માની આંખો વાંચવાનો ક્યાં સમય છે તારી પાસે કોઈ પાસે બેસવાનો ક્યાં સમય છે તારી પાસે તો કવિ પ્રશાંત સોમાણીએ આપણો બધાનો જે પ્રાણ પ્રશ્ન છે કે સમય ક્યાં છે એની રજૂઆત એમની ગઝલમાં કરી હવે પછીના કવિને રજૂ કરતા પહેલા મનોજ ખંડેરિયાનું મુક્તક મને યાદ આવે કે પૂછેને કે જે શતાયું છે પૂછેને કે જે શતાયું છે કેટલું ક્યારે ક્યાં જીવાયું છે ને તારે માટે ગઝલ મનોરંજન કે તારે માટે ગઝલ મનોરંજન મારે માટે તો પ્રાણવાયુ છે તો આ પ્રાણવાયુનો મહિમા દરેક રીતે સમય આપણને શીખવ્યો છે કલામાં શુદ્ધતા અને સાત્વિકતા એટલે પ્રાણવાયુ બાકી અંગારવાયુની તો આપણી આસપાસ આજકાલ ખોટ નથી આજના મંચ પર તમે જોઈ શકો છો કે ત્રણ કવિયત્રીઓને મોકાની જગ્યાએ અમે સ્થાન આપ્યું છે બરાબર અને બહુ આનંદની વાત છે કે દાયકાઓની લડત પછી જ્યારે હું ગુજરાતી કવિતાના કે મુશાયરાના મંચોનો અભ્યાસ કરું છું ત્યારે મને ક્યાંય સ્ત્રીઓનું સ્થાન એમાં દેખાતું નથી કે નામ એમાં દેખાતું નથી તો દાયકાઓની લડત પછી જગતના તમામ મંચો પર સ્ત્રીઓનું સન્માન વધ્યું છે કવિતાનો મંચ પણ એમાંથી બાકાત નથી સ્ત્રીઓ કવિતા અને સાહિત્યના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી શકી છે એનો આનંદ છે તો આજના ત્રણ કવિઓમાંથી સૌથી પહેલાં હું યામિનીબેન વ્યાસને નિમંત્રણ આપું છું યામિનીબેન કવિ તો છે જ છે એક બહુ સારા નાટ્યલેખક પણ છે અને તખ્તાના સફળ અભિનેત્રી છે એ વાત એમની રજૂઆત દ્વારા પણ આપ પામી શકશો યામિનીબેનને આપણે વિનંતી કરીએ કે એમની કવિતાઓના પરીખ પર આપણને સફર કરાવે એક ગઝલ રજૂ કરું છું પ્રીત પરખાવી દીધી મે રોટલીના લોટમાં પ્રીત પરખાવી દીધી મે રોટલીના લોટમાં જાત ભભરાવી દીધી મે રોટલીના લોટમાં પ્રીત પરખાવી દીધી મે રોટલીના લોટમાં જાત ભભરાવી દીધી મે રોટલીના લોટમાં ક્યા વાત જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે વાત સમજાવી દીધી મે રોટલીના લોટમાં આવશે હમણાં અને પૂછશે આવશે હમણાં અને પૂછશે કે કેમ છે યાદ મમડાવી દીધી મે રોટલીના લોટમાં એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા આંખ છલકાવી દીધી મે રોટલીના લોટમાં લોટ પાણી મોણ માનુવર આ છે રેસીપી લોટ પાણી મોણ માનુવર આ છે રેસીપી રીત બદલાવી દીધી મે રોટલીના લોટમાં ભૂખ બહુ લાગી હશે વરસાદ પણ છે કેટલો ભૂખ બહુ લાગી હશે વરસાદ છે પણ કેટલો ભૂખ સરકાવી દીધી મે રોટલીના લોટમાં ભૂખ બહુ લાગી હશે વરસાદ પણ છે કેટલો ભૂખ સરકાવી દીધી મે રોટલીના લોટમાં આમ તો છે રોજનું આ કામ યામિની છતાં
આમ તો છે રોજનું આ કામ યામિની છતાં સાંજ હરખાવી દીધી મેં રોટલીના પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં જાત ભભરાવી દીધી મેં રોટલીના ફરી ફરીને પાછું આવે ને એ રોજ વહેલા ઉઠવાનું સ્કૂલ હોમવર્ક હા એટલે જ કહું છું જલ્દી કર કશું અધૂરું નહીં મૂકવાનું દુનિયા આવર્તન પર ચાલે રસોઈ રિવાજ ફેશન બધું એનું એ જ ફરી ફરીને નવા રૂપરંગ સાથે વિજ્ઞાન કે કુદરત આવર્તન પર જ ચાલે ખડખડ ઉછળતો સાગર તપે વરસાદ આવે ખડખડ હસતી દીકરી મલકે માસિક આવે તો માં આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એ જ ફરીથી પાછું થોડું આવે માં આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એ જ ફરીથી થોડું આવે હા પણ કોઈનો જીવ બચાવતા આપણને શેર વેચાડે ને એ આવર્તન જ કહેવાય ને કોઈનો જીવ બચાવતા આપણને શેર વેચાડે ને એ આવર્તન જ કહેવાય ને નાની ગુટુની પથારીમાં પ્લાસ્ટિક અને બાજુવાળા દાદાની પથારીમાં પ્લાસ્ટિક હા આવર્તન કહી શકાય આવા આવર્તનના પાઠ શીખવતી માં મારી રાહ જોતી કદી મને સેજ પણ આવતા મોડું થતું ને તો માની નજરમાં સર્જાતું પ્રતીક્ષાનું આવર્તન પછી એ દીવો ધારતી જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી અને સર્જાતું પ્રકાશનું આવર્તન એ મારા ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી પછી માનો હાથ પકડી એના પ્રિય હિંચકે દોડી જતી અને રચાતું વાલનું આવર્તન મારા નાના પગની ઠેસે મોટું આવર્તન અને માના મોટા પગની ઠેસે નાનું આવર્તન અરે આનાથી ઉલટું થતું ને તો અમે ખૂબ હસતા આમ હસતા હસતા એ દિવસ માના પગની ઠેસે હિંચકો ઉપર ગયો પણ પાછો ન આવ્યો માં આવર્તન પૂરું કરવાનું હોય તારું આવર્તન જરાય ન ગમ્યું માં તારું આ વર્તન જરાય ન ગમ્યું માં બોલ કેટલા દીવા ધારું એક ગીત રજૂ કરું છું કે લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગું લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગું શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગું લ્યો હરિએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગું શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગું કે જાન લઈને ઝટકાઓને બારણા ખુલ્લા રાખું જાન લઈને ઝટકાઓને બારણા ખુલ્લા રાખું મૈયરના ગંગા જળને તુલસી છલ્લે છલ્લે ચાખું મૈયરના ગંગા જળને તુલસી છલ્લે છલ્લે ચાખું કે દહેજમાં શું જોઈએ કહેજો દહેજમાં શું જોઈએ કહેજો ના કરશો ને ત્રાગું લ્યો હરીએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગું શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગું એ ચુંદડી ઓઢી ચાલી સૌને આવજો આવજો કરવા ચુંદડી ઓઢી ચાલી સૌને આવજો આવજો કરવા ચાર ખભે ડોલીએ માલી ચાલી પ્રભુને વરવા ચાર ખભે ડોલીએ માલી ચાલી પ્રભુને વરવા શમણામાં પણ તકના ચૂકું શમણામાં પણ તકના ચૂકું તેથી હું તો જાગું લ્યો હરીએ મોકલ્યું મને તો 80 વર્ષે માંગું શું હજી હું તમને હરીજી 18 વર્ષની લાગું થેન્ક યુ બહુ અચ્છે તો યામિની બેને 18 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના નારી સંવેદનો એમની અલગ અલગ રચનાઓમાં રજૂ કર્યા બે કવિ મિત્રો રજૂ થઈ ગયા જે બધા મિત્રો જોડાયા છે અમારી સાથે એ સૌનું સ્વાગત કરું છું એક માહોલ બની ચૂક્યો છે હવે આપણી વચ્ચે જ્યારે મહેમાન કે યજમાન એવો ભેદ રહ્યો નથી ત્યારે આપણે બધા સફરના સંગાતી થઈ ગયા છે કોઈ સિનિયર કે જુનિયર એવું પણ નથી કોઈ એવો ક્રમ મનમાં વિચાર્યો પણ નથી એક એવા કવિને તમારી સમક્ષ રજૂ કરું છું જે કહે છે
કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. આપ સૌને કહું છું કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા કૂદ્યા, બધાની ધૂળ ચોટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપના સૌના એ ગુજરાતી ધબકારને સલામ કરીને આ કાવ્ય સંમેલનને, આ કવિ સંમેલનને આગળ વધારવા માટે હું રહીશ બનિયારને વિનંતી કરું છું. તો એક ગઝલ અને એક નઝમ રજૂ કરીશ. પહેલા નઝમ. તમે નઝમ ગુજરાતીમાં થોડો ઓછો જાણીતો કાવ્ય પ્રકાર છે. તમે અમિતાભના કંઠે રચના સાંભળી હશે આ, કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ કે જિંદગી તેરી જુલ્ફો કી નરમ છાંઓ મેં ગુઝરને પાતી તો શાદાબ હો ભી સકતી થી મગર યે હો ન સકા ઓર અભી યે આલમ હૈ કે તું નહીં તેરા ગમ તેરી જુસ્તજુ ભી નહીં ગુજર રહી હૈ કુછ ઇસ તરહ જિંદગી જૈસે ઇસે કિસી કે સહારે કી આરઝુ ભી નહીં. તો આ આજ એક લાંબી નઝમ છે, પણ એ જ છંદમાં એક નઝમ લખી છે, એ સંભળાવવાનું આજે મન છે. એનું શીર્ષક છે કોકનું ડબલું. હા, કોકનું ડબલું એટલે કોલ્ડ ડ્રિંકનું જે ખાલી ટીન રસ્તે પડેલું હોય એની વાત છે. કોકનું ડબલું એટલે કોઈકનું ડબલું એવો અર્થ કરવો, કે પડેલું એક આ ડબલું વચાડે રસ્તાની, કે પડેલું એક આ ડબલું વચાડે રસ્તાની, કદાચ કોઈએ ફેંક્યું હશે નકામું ગણું, પડી ગયું હશે અથવા કોઈના હાથેથી, કે પડેલું એક આ ડબલું વચાડે રસ્તાની, કદાચ કોઈએ ફેંક્યું હશે નકામું ગણી, પડી ગયું હશે અથવા કોઈના હાથેથી, સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા. ચિત્ર છે એક, કે સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા, એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, દબાયેલું હતું વચ્ચેથી, નહો ભિખારીનું પેટ. કે સડક કિનારે હું બેઠો હતો ઉદાસ જરા, એ ડબલું મારી નજરની ઝપટમાં આવી ગયું, દબાયેલું હતું વચ્ચેથી, નહો ભિખારીનું પેટ. ડગું મગું થતું માણસના અંતરાત્મા સમૂહ, કે ડગું મગું થતું માણસના અંતરાત્મા સમૂહ, પ્રવાહી ટપકી રહ્યું તું સડક ઉપર જાણે, એમાંથી થોડું પ્રવાહી પડતું હતું, પ્રવાહી ટપકી રહ્યું તું સડક ઉપર જાણે, ગવાઈને પડ્યો હો રાહદારી કો ખૂનથી તર, કોઈનો પગ જરા વાગે તો ફંગોડાઈ જતો, કે કોઈનો પગ જરા વાગે તો ફંગોડાઈ જતું, નસીબ હોય ને જાણે કોઈ અભાગ્યાને, કે કોઈનો પગ જરા વાગે તો ફંગોડાઈ જતું, નસીબ હોય ને જાણે કોઈ અભાગ્યાનું, વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું, કે વધુ ઉદાસ કરી મૂકતું મને ડબલું. ચિત્ર બતાય છે કે 6-7 વર્ષનું ભોળું કોઈ શિશુ આવ્યું, કે 6-7 વર્ષનું ઘોડું કોઈ શિશુ આવ્યું, નિહાળતું રહ્યું ડબલાને ખૂબ અચરજથી, ને બૂમ પાડીને બીજા શિશુને બોલાવી, મળીને બંને નિશબ્દ થોડી ચર્ચા કરી, ને એકબીજાની આંખોમાં જોઈ લીધી ચમક, ગણી દડો પછી ડબલાને લાત મારી જરા, કે ગણી દડો પછી ડબલાને લાત મારી જરા, ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું કશું, કે ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું કશું, મજા પડી તો શિશુઓએ તાળીઓ પાડી, રમતનું એક જો સાધન મળ્યું નવું નવલું, વગર નિમંત્રણે બીજા શિશુઓ જોડાયા, કે ને એકબીજાની આંખોમાં જોઈ લીધી ચમક, ગણી દડો પછી ડબલાને લાત મારી જરા, ગબડતું કૂદતું ડબલું અવાજ કરતું ખસું, મજા પડી તો શિશુઓએ તાળીઓ પાડી, ને રમતનું એક જો સાધન મળ્યું નવું નવલું, વગર નિમંત્રણે બીજા શિશુઓ જોડાયા, એ ખાલી ટીનનું બહુ સફર થયું આજે, એ ખાલી ટીનનું હોવું સફર થયું આજે, આ એ જ ડબલું છે જેનાથી હું ઉદાસ થયો, આ એ જ ડબલું છે જેનાથી હું ઉદાસ થયો, ને એ જ ડબલાથી ચેકી ઉઠ્યું જીવન જાણે, બસ એક ડબલાને જોવાની રીત જુદી હતી, બસ એક ડબલાને જોવાની રીત જુદી હતી. તો મિત્રો, અત્યારે પણ પરિસ્થિતિ એવી છે, ગભરી છે, ટીનના છૂંદાયેલા ડબલા જેવું આપણું વર્તમાન છે, પણ એનું પરસેપ્શન પેલા બાળકની જેમ બદલીએ તો જ ટકી શકાય. એક ગઝલ રજૂ કરીને મારી વાત પૂરી કરીશ. મારા વર્ષોથી સાહિત્યની સાધના કરી રહેલા, કલાની સાધના કરી રહેલા સૌ મિત્રોને આ રચના સમર્પિત છે. કે કહીને જીભને ખમ્મા, હૃદય બસ આમ બોલે છે, કે કહીને જીભને ખમ્મા, હૃદય બસ આમ બોલે છે, કોઈનું નામ બોલે છે, કોઈનું કામ બોલે છે, કે કહીને જીભને ખમ્મા, હૃદય બસ આમ બોલે છે, કોઈનું નામ બોલે છે, કોઈનું કામ બોલે છે, ને કલા તારી હજુ અણમોલ છે. અમારા સુરતમાં તો સેમી પ્રોફેશનલ રંગભૂમિ અને નોન પ્રોફેશનલ અમારું આ લગભગ કાવ્ય જગત. કે કલા તારી હજુ અણમોલ છે, આનંદ છે અદકો, પ્રતિષ્ઠા થઈ જતા આ વિશ્વ એના નામ બોલે છે.
કે કલાકારી હજુ અણમોલ છે, આનંદ છે, અધગો પ્રતિષ્ઠા થઈ જતા આ વિશ્વ એના દામ બોલે છે. ન બોલે ભૂમિયાઓ, કઈ ન બોલે તો ફિકર છે નહીં. ન બોલે ભૂમિયાઓ, કઈ ન બોલે તો ફિકર છે નહીં. જો રસ્તો હોય સાચો, દૂરથી ખુદ ધામ બોલે છે. ન બોલે ગોમિયાઓ, કઈ ન બોલે તો ફિકર છે નહીં. જો રસ્તો હોય સાચો, દૂરથી ખુદ ધામ બોલે છે. ને સુરાનો હો કે સત્તાનો, નશો ચડતા ફરે વાણી. સુરાનો હો કે સત્તાનો, નશો ચડતા ફરે વાણી. પછી માણસ નહીં બોલે, બસ એનું જામ બોલે છે. સુરાનો હો કે સત્તાનો, નશો ચડતા ફરે વાણી. પછી માણસ નહીં બોલે, બસ એનું જામ બોલે છે. ને સમય બળવાન હો જેનો, વિરોધી કઈ નહીં બોલે. સમય બળવાન હો જેનો, સમય બળવાન હો જેનો, વિરોધી કઈ નહીં બોલે. સમય ફરતા જ આપોઆપ બસ અંજામ બોલે છે. કે સમય ફરતા જ આપોઆપ બસ અંજામ બોલે છે. અને બહુ આસ્થા નથી તો પણ સ્મરણ ભગવાનનું કરશે. બહુ આસ્થા નથી તો પણ સ્મરણ ભગવાનનું કરશે. બગલમાં હોય છુરી તે ગળી એ રામ બોલે છે. કે બહુ આસ્થા નથી તો પણ સ્મરણ ભગવાનનું કરશે. બગલમાં હોય છુરી તે ગળી એ રામ બોલે છે. ને રહીશ મક્તાના શેરોમાં, વધુ જો વ્યક્ત થશે તો. આ પૂરું કરતા પહેલા છેલ્લો છે કે રહીશ મક્તાના શેરોમાં, વધુ જો વ્યક્ત થશે તો બધાને લાગશે કે તું બહુ બેફામ બોલે છે. બધાને લાગશે કે તું બહુ બેફામ બોલે છે. થેન્ક યુ. તો આજે મંચ પર ચાર ડોક્ટરો છે, ત્રણ એલોપેથીના છે અને એક આયુર્વેદના છે. બાકીના આઠ દર્દીઓ છે, એમણે અમારું પોષણ કરવા માટે જુદા જુદા દર્દો પાડ્યા છે. પણ સદભાગ્યે આ ચાર ડોક્ટરો વચ્ચે કોઈ વિવાદ નથી, કેમ કે એમાં કોઈ બાબા કે કાબા નથી. આ બધા ડોક્ટરો જે છે, સુરતમાં ડોક્ટર અને કવિ એ કોમ્બિનેશન બહુ ચાલ્યું છે વર્ષોથી, જૂનું ને જાણીતું છે. તો કવિતામાં બીજી બધી પથિના પથ્ય અપથ્યને છોડીને કેવળ સિમ્પથી કે એમ્પથીની ભાષા બોલે છે. તો ગ્લોબલ કવિતાના અભ્યાસુ, કટાર લેખક, ગુજરાતી કવિતાની સૌથી બૃહદ વેબસાઇટ, કોઈને ગુજરાતી કવિતા ઇન નટશેલ, ગુજરાતી પોએટ્રી ઇન નટશેલ જોવી હોય તો હું હંમેશા ભલામણ કરું કે એક લયસ્તરો.com તમે જોઈ લો. 4,000 થી 5,000 જેટલી કવિતાઓ તમને ત્યાં વાંચવા મળશે. તો એના સંવાહક અને સુરતની સફળ કાવ્યગોષ્ઠી ગુફ્તગુના કરતા હતા મજાના ગઝલકાર અને ગીતકાર એવા તબીબ અને હબીબ ડોક્ટર વિવેક ટેલરને તમારી સામે રજૂ કરું છું. નમસ્કાર. એક દ્વિભાષી તસ્બી સાંકળી ગઝલ રજૂ કરું છું. હવે કંઈક તડકો શમ્યો છે તો ચાલો, હવે કંઈક તડકો શમ્યો છે તો ચાલો, સુલાકર રખીથી વો ખ્વાહિશ નિકાલો. હવે કંઈક તડકો શમ્યો છે તો ચાલો, સુલાકર રખીથી વો ખ્વાહિશ નિકાલો. ને નિકાલો યુગો સે નિઠલ લે વો જૂતે, નિકાલો યુગો સે નિઠલ લે વો જૂતે, ફરી આવશે ના સમય આવો વાલો. ને સમો વાલનો છે, સમી સાંજનો છે, સમો વાલનો છે, સમી સાંજનો છે. ભલે દૂર હો સાયે કો તો મિલા લો, ભલે દૂર હો સાયે કો તો મિલા લો. ને મિલા લીજીએ ખુદ કો ખુદ સે બરોબર, મિલા લીજીએ ખુદ કો ખુદ સે બરોબર. ભરો જામ એવા ન રહે કોઈ ઠાલો, ને કશું ઠાલુ ઠમ ના રહે બે ઘડી પણ, કશું ઠાલુ ઠમ ના રહે બે ઘડી પણ. સુબહ દોપહર શામ કુછ ભી ઉઠાલો, ને ઉઠાલો ઉસે એ હતી છે ને રહેશે, ઉઠાલો ઉસે એ હતી છે ને રહેશે. જૂની કોઈ ઉત્તમ ગઝલ કા મજા લો, મજા લો અધૂરી બચી ખ્વાહિશો કા, હવે થોડો તડકો શમ્યો છે તો ચાલો. એક બીજી ગઝલ રજૂ કરું છું. એક જણ તો ખાસ હોવો જોઈએ,
એક જણ તો ખાસ હોવો જોઈએ ને એ બારે માસ હોવો જોઈએ. એ શ્વાસ છુપાયો હો જો વિશ્વાસમાં, શ્વાસ છુપાયો હો જો વિશ્વાસમાં, તો એ વીણ આયાસ હોવો જોઈએ. ને ખુદને જોવાનું કદી ચુકાય નહીં. મુકુલભાઈ, ખુદને જોવાનું કદી ચુકાય નહીં એટલો અજવાસ હોવો જોઈએ. આપણે બે મિશ્રા એક જ શહેરના, આપણે બે મિશ્રા એક જ શહેરના, આપણામાં પ્રાસ હોવો જોઈએ. ને આપણામાં આટલું ખેંચાણ કેમ, આપણામાં આટલું ખેંચાણ કેમ, કઈ વિરોધાભાસ હોવો જોઈએ, કઈ વિરોધાભાસ હોવો જોઈએ. ને પ્રાણ માટે પ્રાણવાયુથી વિશેષ, પ્રાણ માટે પ્રાણવાયુથી વિશેષ મિત્ર કોઈ ખાસ હોવો જોઈએ. એક જણ તો ખાસ હોવો જોઈએ ને એ બારે માસ હોવો જોઈએ. એકચ્યુઅલી થેન્ક યુ. એ છેલ્લી ગઝલ રજૂ કરું છું. ખબર તમામની જે તંતો તંત રાખે છે, ખબર તમામની જે તંતો તંત રાખે છે, એ ખુદની વાતના વ્યંજન અલંક રાખે છે. ખબર તમામની જે તંતો તંત રાખે છે, એ ખુદની વાતના વ્યંજન અલંત રાખે છે. ને વિચાર જન્મની સાથે જ અંત રાખે છે, વિચાર જન્મની સાથે જ અંત રાખે છે. ન મૂકો તંત તો સંભવ અનંત રાખે છે. ને બધા જ શ્વાસ ભલે નાશવંત રાખે છે, બધા જ શ્વાસ ભલે નાશવંત રાખે છે, છતાંય જો તું તને એ જીવંત રાખે છે. બધા જ શ્વાસ ભલે નાશવંત રાખે છે, છતાંય જો તું તને એ જીવંત રાખે છે. નગર વિરાન છે ગરમીમાં પણ આ ગરમાળો, નગર વિરાન છે ગરમીમાં પણ આ ગરમાળો, રૂઆબ તો જુઓ કેવો જ્વલંત રાખે છે. ને પલક ઝપકશે ને મોસમ ફરી જશે, જોજો. પલક ઝપકશે ને મોસમ ફરી જશે, જોજો. સ્મરણનો જાદુ છે, ખિસ્સે વસંત રાખે છે. ને ખબર તમામની જે તંતો તંત રાખે છે, એ ખુદની વાતના વ્યંજન અલંકાર છે. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ ડૉક્ટર વિવેક ખેડા, ત્રણ વૈવિધ્યપૂર્ણ રસ્તાઓ સાથે રજૂ થયા. હવે પછીના કવિને નિમંત્રણ આપતા હું ચાર પંક્તિઓ સહિત પાલનપુરીની રજૂ કરીશ. કે અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, કે અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે. કે અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે. કે તમે આવો તો એને પણ જરા ઠપકા સમૂહ લાગે, કે તમે આવો તો એને પણ જરા ઠપકા સમૂહ લાગે. આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે, કે આ મારું મન વર્ષોથી મારામાં જ, આપણે પોતાની જાતમાં તન્મય રહેતા હોઈએ, ત્યાં કોઈક આવે તો એ બહુ મજાની વાત થઈ જાય છે. કવિતા પણ જ્યારે સ્વથી સર્વ સુધી પહોંચે ત્યારે જ એની જે વેદના છે સંવેદના બને છે. અથા શ્રીમદ ગઝલ નામથી જેમનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે, જેમનો વ્યવસાય અને જેમનો રસ બંને સંત કબીર જેવા છે, અર્થાત ઉપાર્જન માટે જે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સ્વના સંવર્જન માટે જે અધ્યાત્મ સાથે જોડાયેલા છે, એવા સ્વામી એટલે કે શબ્દોના સ્વામી પંકજ વખારિયાને હું નિમંત્રિત કરું છું. પહેલા એક અછાંદસ રજૂ કરું છું. શીર્ષક છે કારણ કે. એની ભીતર દર માસે, એની ભીતર દર માસે ચંદ્રકલાની જેમ વિકસે છે એક કેનવાસ. એની ભીતર દર માસે ચંદ્રકલાની જેમ વિકસે છે એક કેનવાસ. અને પછી જો કશું ચિત્રાય નહીં તો, જો કશું ચિત્રાય નહીં તો ટુકડે ટુકડે
આહિસ્તા આહિસ્તા ખુદકુશી કરીને સ્ત્રવી જાય છે, ટપક ટપક લાલ ઝરણું થઈને. થોડી હતપ્રભ, થોડી ખિન્ન, છતાં દર વખતે એ આ ઝીણો આઘાત ખમી શકે છે, કારણ કે એ સ્ત્રી છે. એક ગઝલ, ત્યજી દે સત્વરે કાગળ તને માફક નહીં આવે. કપિલભાઈ, ત્યજી દે સત્વરે કાગળ તને માફક નહીં આવે. ગઝલ છે ભેજવાળું સ્થળ તને માફક નહીં આવે. ને કદી તું ગણગણી લે શામે ગમના ગીત, અલગ છે વાત. કદી તું ગણગણી લે શામે ગમના ગીત, અલગ છે વાત. આ રહેવું કાયમી વેવળ તને માફક નહીં આવે. તું ટેવાયો છે ચોક્કસ રાહ પર ચાલવાને અગ્રેસર. તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર. ભટકવું કોઈની પાછળ તને માફક નહીં આવે. તું તારા ફાર્મ હાઉસમાં લગાવી દે ફુવારા. તું તારા ફાર્મ હાઉસમાં લગાવી દે ફુવારાઓ. વરસતી હેલીને ખડખડ તને માફક નહીં આવે. ને ગમે તે પી લઈને તર થવાના નામે ડૂબી મર. ગમે તે પી લઈને તર થવાના નામે ડૂબી મર. તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે. ને ચળકતી ચાંદનીમાં શબ્દની બેફિક્ર બેઠો રહે. ચળકતી ચાંદનીમાં શબ્દની બેફિક્ર બેઠો રહે. ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે. તે ચલો છે કે તું ચાવ્યા કર ફકત પીળા પડેલા પાન ગ્રંથોના. તું ચાવ્યા કર ફકત પીળા પડેલા પાન ગ્રંથોના. વિકસતી તાજી આ કૃપળ તને માફક નહીં આવે. બીજી એક ગઝલ રજૂ કરું છું. દર્દ ક્યાંક શાંત છે, પૂરા ભાઈ એકદમ ક્યાંક અશ્રુપાત છે. દર્દ ક્યાંક શાંત છે, ક્યાંક અશ્રુપાત છે. કોઈનું પ્રબુદ્ધ છે, કોઈનું પ્રશાંત છે. કોઈનું પ્રબુદ્ધ છે, કોઈનું પછાત છે. દર્દ ક્યાંક શાંત છે, ક્યાંક અશ્રુપાત છે. કોઈનું પ્રબુદ્ધ છે, કોઈનું પછાત છે. છે બળુકી રાત પણ એની શું વિષાદ છે. છે બળુકી રાત પણ એની શું વિષાદ છે. પૂર તો સૂરજનું બસ એક દ્રષ્ટિપાત છે. છે બળુકી રાત પણ એની શું વિષાદ છે. પૂર તો સૂરજનું બસ એક દ્રષ્ટિપાત છે. ને ત્રીજો મતલબ કે ચિત્તની ક્ષિતિજ પર થઈ રહ્યું પ્રભાત છે. ચિત્તની ક્ષિતિજ પર થઈ રહ્યું પ્રભાત છે. એક ઉપમા સૂર્યની, એક ઉપમા શબ્દની સૂર્ય નામે ખ્યાત છે. ચિત્તની ક્ષિતિજ ઉપર થઈ રહ્યું પ્રભાત છે. એક ઉપમા શબ્દની સૂર્ય નામે ખ્યાત છે. ને એક હદ સુધી બધું શબ્દથી જ જ્ઞાત છે. મૂળભાઈ શહેર જોજો કે એક હદ સુધી બધું શબ્દથી જ જ્ઞાત છે. એક હદ પછી સ્વયં શબ્દ સન્નિપાત છે. એક હદ સુધી બધું શબ્દથી જ જ્ઞાત છે. એક હદ પછી સ્વયં શબ્દ સન્નિપાત છે. ને કઈ નથી મતા બીજી શબ્દની વિરાત છે. કઈ નથી મતા બીજી શબ્દની વિરાત છે.
वत्ता ए निरात के मौन चौकियात छे। वाह वाह वाह। चलो से के द्वार होय खुल्ला जे कई शकाय द्वार ते। द्वार होय खुल्ला जे। द्वार होय खुल्ला जे कई शकाय द्वार ते अन्यथा असल तो ए भीत नीज जात छे। द्वार होय खुल्ला जे तो कई शकाय द्वार ते अन्यथा असल तो ए भीत नीज जात छे। नेक अचानक नानू क्यारे मने झेरी नाग करडे तो तमे मने एंटी वेनम लगाओ छो। क्यारे मने झेरी नाग करडे तो तमे मने एंटी वेनम लगाओ छो एनाथी जीव तो बची जशे परंतु कई डंखियाना स्मरण नु झेर चढ़तु रहेशे। एनाथी जीव तो बची जशे परंतु कई डंखियाना स्मरण नु झेर तो चढ़तु जशे। ए चढ़े तेम तेम हूँ बेहोशी में सरकवा लागीश ने पछी हूँ नहीं रहूं हूँ बनी जईश काळो उतरो ने पछी हूँ नहीं रहूं हूँ बनी जईश काळो उतरो। एवुं ना थाय ए माटे मने होशमां अने जागतो राखजो। एवुं ना थाय ए माटे मने होशमां अने जागतो राखजो। मारी पासे सतत कविता पाठ करावता रहीने जे उड़ावती जैसे तमारी नींद पण कदाच। अस्तु तो कवियों ने अनंत कवि काव्य पाठ कई रीते करी शकाय एनो एक नुस्खो आप्यो पण जरा मोंघो पड़े एवो छे एना माटे साफ करावो पड़े आपणे पण हूँ कवि एना माटे पण जरा तैयार थई जाय अनंत काव्य पाठ करवा मळतो हो पण सरस मजानुं वातावरण बन्युं छे। कवियो एक पछी एक रजू थई रह्या छे। कवि प्रमोद अहिर एनो मने बे पंक्तिओ याद आवे छे के बेवने सरखो अनुभव थाय छे के बेवने सरखो अनुभव थाय छे एटले सर्जक अने भावक बेवने सरखो अनुभव थाय छे पीड़नो केवो पराभव थाय छे के पीड़नो केवो पराभव थाय छे। हूँ गजल बोलूँ अने तू सांभळे के हूँ गजल बोलूँ अने तू सांभळे ए ज क्षण जीवननो वैभव थाय छे। तो जीवनना आवा वैभवनी वात आगळ वधारवा माटे नाम प्रमाणे जे अति गुणवंत छे अने उपनाम प्रमाणे जेमनामां ठासो ठास धीरज छे एवा शालीन अने सौम्य कवि गुणवंत ठक्करने निमंत्रण आपुं छुं। कपिलभाई મેહુલ ગઝલ કે પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી। પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી ઉડી શકું હું એટલો આઝાદ પણ નથી। કે પાંખોને એ વિશે હવે ફરિયાદ પણ નથી ઉડી શકું હું એટલો આઝાદ પણ નથી ને કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી। કે કોરા હૃદયમાં ભીનો એ અવસાદ પણ નથી વર્ષોથી મારી આંખમાં વરસાદ પણ નથી ને મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી। કે મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી બંનેની વચ્ચે એટલે સંવાદ પણ નથી। કે મતભેદ પણ નથી અને વિખવાદ પણ નથી બંનેની વચ્ચે એટલે સંવાદ પણ નથી ને મારી મથામણોની એ બહુ મોટી જીત છે। કે મારી મથામણોની એ બહુ મોટી જીત છે આબાદ ના થયો તો હું બરબાદ પણ નથી। ને લોકો છે એ તો તાકશે પથ્થર કે આંગળી કે લોકો છે એ તો તાકશે પથ્થર કે આંગળી તારી દીવાનગી કોઈ અપવાદ પણ નથી। કે લોકો છે એ તો તાકશે પથ્થર કે આંગળી તારી દીવાનગી કોઈ અપવાદ પણ નથી ને ટોળાની સાથે ચાલતા ટોળું બની ગયો કે ટોળાની સાથે ચાલતા ટોળું બની ગયો
क्या पहुंचवा करू छु सफर याद पण नथी पांखो ने ए विषय हवे फरियाद पण नथी। बीजी एक गजल टूकी दे કે કાગળે રાગ દ્વેષ ટપકે છે, કાગળે રાગ દ્વેષ ટપકે છે, વિદ્વતા તારી ક્યાંક પટકે છે, કાગળે રાગ દ્વેષ ટપકે છે, વિદ્વતા તારી ક્યાંક પટકે છે, ને મનની ચંચળતા ત્યાંય ચટકે છે, મનની ચંચળતા ત્યાંય ચટકે છે, ધ્યાન ધરતાય ધ્યાન પટકે છે, ને એજ તારા અહમ ને ખટકે છે, એજ તારા અહમ ને ખટકે છે, ક્યાં કશું આ જગત માં અટકે છે, ને લાગ મળતા અહી જે લપકે છે, કે લાગ મળતા અહી જે લપકે છે, લાગ જોઈ એ કેવા સરકે છે, ને તુંય જાણી લે છટકે એ પહેલા, કે તુંય જાણી લે છટકે એ પહેલા, મારો પિત્તો થોડો હટકે છે, કે તુંય જાણી લે છટકે એ પહેલા, મારો પિત્તો થોડો હટકે છે, ને હાથ રહેતા નથી ઘણા હૈયા, કે હાથ રહેતા નથી ઘણા હૈયા, આ હરીશભાઈ નો શેર છે, કે હાથ રહેતા નથી ઘણા હૈયા, કેશ ભીના તું જયારે ઝટકે છે, કે હાથ રહેતા નથી ઘણા હૈયા, કેશ ભીના તું જયારે ઝટકે છે, ને ટીપે ટીપે એ ખાલી કેમ થશે, કે ટીપે ટીપે એ ખાલી કેમ થશે, દર્દ સરોવર ની જેમ છલકે છે, કાગળે રાગ દ્વેષ ટપકે છે। બીજી એક ગઝલ, એ ખુલ્લી આંખે જાગવાની એની તૈયારી નથી, ખુલ્લી આંખે જાગવાની એની તૈયારી નથી, જોયું એને જાણવાની એની તૈયારી નથી, ને હાથ ને પગના હલેસાઓ કરે તો શું કરે, કે હાથ ને પગના હલેસાઓ કરે તો શું કરે, જ્યાં કિનારો છોડવાની એની તૈયારી નથી, ને રોજ લાફિંગ ક્લબમાં એને એટલે જવું પડે, કે રોજ લાફિંગ ક્લબમાં એને એટલે જવું પડે, હસતા હસતા જીવવાની એની તૈયારી નથી, કે રોજ લાફિંગ ક્લબમાં એને એટલે જવું પડે, હસતા હસતા જીવવાની એની તૈયારી નથી, ને કોઈ પાસે માંગવું ગમતું નથી તેથી જ તો, કે કોઈ પાસે માંગવું ગમતું નથી તેથી જ તો, કોઈનું દુઃખ માંગવાની એની તૈયારી નથી, કે કોઈ પાસે માંગવું ગમતું નથી તેથી જ તો, કોઈનું દુઃખ માંગવાની એની તૈયારી નથી। ને આ શેર વિવેકભાઈને, કે આમ એ કહે કે મને તો ચાહનારા બહુ ગમે, આમ એ કહે કે મને તો ચાહનારા બહુ ગમે, આમ પાછી ચાહવાની એની તૈયારી નથી, કે આમ એ કહે કે મને તો ચાહનારા બહુ ગમે, આપણે કહેતા હોય કે આપણને પ્રેમાળ માણસો બહુ ગમે, પણ ભાઈ ગમે તો બધાને ગમે છે, કે આમ એ કહે કે મને તો ચાહનારા બહુ ગમે, આમ પાછી ચાહવાની એની તૈયારી નથી। છેલ્લી ગઝલ ના ચાર નહીં, એમને ખૂબ પસંદ છે એટલે છેલ્લી ગઝલ, કે સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતા, સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતા, છે કારણ એ જ કે સઘળા મકાનો ઘર નથી હોતા, કે સજાવટ હોય સુંદર તે છતાં સુંદર નથી હોતા, છે કારણ એ જ કે સઘળા મકાનો ઘર નથી હોતા, ને અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું, કે અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું, અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા, કે અહીં તો પડતા આખડતા બધું જાતે જ શીખવાનું, અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા, ને સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ, કે સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ, ખરેખર આપણે
જે તે સમય હાજર નથી હોતો. એ સમય તો આપણી સાથે જ રહેતો હોય છે હરપળ. ખરેખર આપણે જે તે સમય હાજર નથી હોતા ને કોઈ બીજાના જીવનમાં, પછી ક્યાંથી એ હોવાના? કે કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના? ઘણા પોતાના જીવનમાં જીવનભર નથી હોતા. કે કોઈ બીજાના જીવનમાં પછી ક્યાંથી એ હોવાના? ઘણા પોતાના જીવનમાં જીવનભર નથી હોતા. સજાવટ હોય સુંદર, તે છતાં સુંદર નથી હોતા. છે કારણ એ જ કે સઘળા મકાનો ઘર નથી હોતા. થેન્ક યુ. બહુ સરસ શેર કર્યો કે અનુભવની નિશાળોમાં માસ્તર નથી હોતા. તો મને સાંપ્રત સમયમાં એમ વિચાર આવ્યો કે અહીં તો પડતા આકડતા બધું જાતે જ કરવાનું, અહીં હોસ્પિટલોમાં પણ હવે ડૉક્ટર નથી હોતા. તો મિત્રો, ભારતીય વિદ્યાભવન મુંબઈ અને કાવ્ય સંપદા સુરતના ઉપક્રમે આ કવિ સંમેલન આપણે માણી રહ્યા છીએ. સ્વર્ગસ્થ કાંતિ મળ્યાએ કાવ્ય સંપદાના નેજા હેઠળ સારી કવિતા અને સાચા શ્રોતાઓ વચ્ચે એક સેતુ રચી આપ્યો હતો. એ જ સેતુના ઉપક્રમે એમની સ્મૃતિ ને યાદ કરીને કવિ સંમેલન આપણું આ યોજી રહ્યા છે. એક મિત્રો, એક સારું કવિ સંમેલન આપ જોઈ રહ્યા છો કે રમણીયતાનો આકાશ હોય છે. કવિ જ્યારે સદેહે સ્વમુખે કાવ્યપાઠ કરે ત્યારે એની મજા એક નોખી જ મજા હોય છે. અલગ અલગ પ્રકારના કવિઓ અલગ અલગ જોનરની અલગ અલગ સ્વરૂપની કવિતાઓ સંભળાવી રહ્યા છે. તો મિત્રો, હું એમ કહીશ કે એક ઉડતા પંખીને પુસ્તકમાં છાપેલું જોવું અને એને ખરેખર ઉડતું જોવું, એ બેમાં જેટલો ફરક છે એટલો ફરક કવિતા વાંચવા અને કવિતા સાંભળવાની વચ્ચે છે. મિત્રો, વાણી જીવંત છે અને લિપિ કૃત્રિમ છે, એનો અહેસાસ સારો કાવ્યપાઠ સાંભળીને અચૂક થાય. કવિનો અવાજ, કવિનો અંદાજ, કવિનો મિજાજ કવિતાના તત્વ અને સત્વને ખોલી આપે છે. તો હવે પછી હું જેને રજૂ કરું છું એ કવયત્રી, ગુજરાતી કવિતાનો એક નોખો અને અનોખો અવાજ છે. આમ તો પત્રકાર છે, પણ આમ ભાવનાઓના ચિત્રકાર છે. આઠ કોલમની દુનિયામાં જે કંઈ બિટવીન ધ લાઇન્સ સત્ય અને સત્વ એને પકડાય છે, એને પોતાની કડક દ્વારા કવિતામાં બખૂબી અને બળુકી રીતે રજૂ કરે છે કવયત્રી એશા દાદાવાલા. જેમના નાટકો જોઈને મોટી થઈ છું એવા કાંતિ મળ્યાને વંદન કરું છું. પણ કાવ્ય સંપદાની વાત છે એટલે મારે એક એવી વ્યક્તિનું નામ અહીંયા લેવું છે કે જેના આગ્રહથી, જેની આજ્ઞાથી અને જેના કહેવાથી અમે સુરતમાં કાવ્ય સંપદાની શરૂઆત કરી. જેમનો ખૂબ આગ્રહ એવો હતો કે કવિતાની વાત દર મહિને દર શહેરમાં થવી જોઈએ, એવા સુરેશ દલાલને પણ આ સમયે યાદ કરું છું, એમને વંદન કરું છું. કારણ કે સુરેશભાઈએ મારી અને ગૌરાંગભાઈ પાસે એવું માંગ્યું હતું કે જો તમારે કવિતાને કંઈક આપવું હોય તો તમે કાવ્ય સંપદા સુરતમાં શરૂ કરો, અને એમની આજ્ઞાથી અમે સુરતમાં લગભગ 3-4 વર્ષ હિતેન આનંદપરા અને સુરેશ દલાલ સાથે મળીને કાવ્ય સંપદા ચલાવ્યું હતું. એટલે સુરેશ દલાલને યાદ કરીને, કાંતિ મળ્યાને અને સુરેશ દલાલ બંનેને વંદન કરીને મારી કવિતાઓ રજૂ કરું છું. આપણે વેક્સિનની વાત છે, ઘણાએ મુકાવી દીધી હશે, ઘણાને નહીં મળી હોય, ઘણાએ બાકી હશે વેક્સિન મુકાવવાના. પણ એક સમય એવો હતો કે જ્યારે વેક્સિનની વાત થતી હતી ત્યારે આપણે બધા વેક્સિન શોધવામાં બિઝી હતા. સોશિયલ મીડિયા ઉપર આપણે બધા વેક્સિન શોધી રહ્યા હતા. વૈજ્ઞાનિકો તો શોધી જ રહ્યા હતા, પણ આપણે પણ શોધી રહ્યા હતા. તો મેં પણ એક વેક્સિન શોધી કે એક વેક્સિન મારે પણ શોધવી છે, બોરિયત રોજિંદી ઘટમાળમાં ફસાઈ ગયેલાઓને બહાર કાઢે એવી એક વેક્સિન મારે પણ શોધવી છે. કુકરની ત્રીજી સીટીએ રસોડામાં દોડી જતી સ્ત્રીઓને થોડી પળો માટે ગણતરીઓ ભૂલાવી દે એવી એક વેક્સિન મારે પણ શોધવી છે. 45મા વર્ષે માથા પર બેસી રહેલી સફેદીને મેઘધનુષે રંગી નાખે એવી, ભૂલી જવા જેવી પણ યાદ રહી ગયેલી ઘટનાઓને યાદદાશમાંથી બાકાત કરી આપે એવી, કિસ્મતે હિસ્સામાં નહીં મૂકી આપેલી પળો ઘટનાઓ અને વ્યક્તિઓને મનના દરવાજેથી ગેટ આઉટ કરી શકે એવી
એક વેક્સિન મારે પણ શોધવી છે. એ પાસે હોય ત્યારે સમયને અટકાવી દે અને એ પાસે ન હોય ત્યારે સમયને દોડાવી દે એવી એક વેક્સિન મારે પણ શોધવી છે. દીકરીની પિંક હેરબેન્ડના ખોટા પતંગિયાને સાચું કરી આપે એવી, ગરડા થતા જતા મા બાપની આંખોમાંથી પ્રતીક્ષાને બાદ કરી આપે એવી, ચહેરા પર પહેરી રાખેલા, પહેરવા પડેલા તમામ માસ્ક ઉતારી આપે એવી એક વેક્સિન મારે પણ શોધવી છે. બીજી એક કવિતા રજૂ કરું છું. કોરોનાના સમયમાં કોરોનાએ આપણી પાસેથી સ્પર્શ લઈ લીધો. આ એક સત્ય ઘટના ઉપરથી લખાયેલી કવિતા છે કે એક પિતા દીકરીને એરપોર્ટ ઉપર લેવા જાય છે. કોરોનાનો પહેલો વેવ આવ્યો એ વખતની કવિતા છે કે દીકરીને પિતા એરપોર્ટ ઉપર લેવા જાય છે. દીકરી 1.5 વર્ષે અમેરિકાથી પાછી આવે છે. પિતા ખુશીના માર્યા એને હગ કરવા જાય છે અને દીકરી એવું કહે છે કે ડોન્ટ હગ મી ડેડી. આ કવિતા શીર્ષક છે ડોન્ટ હગ મી ડેડી. એને પહેલીવાર ચાલતા જોઈ ત્યારે ગળે વળગાડેલી. ખૂબ રડેલો હું. પછી એ ક્યારેય ચાલી જ નથી, દોડી છે. સ્કૂલમાં ટોપર, કોલેજમાં ગોલ્ડ મેડલ, દુનિયાની શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન. અને દરેક વખતે એને ગળે વળગાડીને હું બોલતો, વેલ ડન માય શેર, વેલ ડન. કશું પણ સારું થાય કે ખરાબ થાય હું એને ગળે વળગાડી લઉં. એ ખૂબ હસે અને ક્યાં તો ખૂબ રડે. આ શિરસ્તો હતો અમારો. એ રાત્રે એરપોર્ટ પર એને 1 વર્ષે જોઈ તો રહેવાયું નહીં, દોડી ગયો એની તરફ અને હાથ બતાવીને બોલી, નો ડેડ ડોન્ટ હગ મી. કરવત ફરી ગઈ શરીર ઉપર. ક્વોરન્ટાઈન તો માણસોને કરી શકાય ને, મારામાં રહેલા બાપને ક્વોરન્ટાઈન ક્યાંથી કરું? દીકરીને ગળે મળતા બાપને ઈશ્વર પણ રોકી શક્યો નથી. તો વાયરસ તારી શું વિસાર, હિંમત હોય તો આવ, કમ એન્ડ હગ મી. અને છેલ્લી કવિતા રજૂ કરું છું. કવિતાનું શીર્ષક છે એક જુઠ્ઠી સ્ત્રી. કે જુઠ્ઠું બોલવામાં એ પાવરધી છે, કે જુઠ્ઠું બોલવામાં એ પાવરધી છે. નાની નાની વાતોમાં જુઠ્ઠું બોલે. નાનપણમાં એ પરીઓની જુઠ્ઠી વાર્તાઓ કરતી. પરી લાકડી લઈને આવે અને બધી ઈચ્છાઓ પૂરી કરી આપે એવું એ કહેતી. પણ ન તો પરી દેખાતી, ન તો એની લાકડી. આ તો જવા દો, ગોળ પાપડી તો મને ભાવતી જ નથી કે મને થાક લાગતો જ નથી, એવી વાતોમાં પણ એ જુઠ્ઠું બોલે. મારે એને વિશ્વની સૌથી જુઠ્ઠા બોલી વ્યક્તિનો ખિતાબ આપવો છે. મને ભૂખ નથી, મને ફિલ્મો જોવાનો તો શોખ જ નથી, મને ખરાબ નથી લાગ્યું, હસું છું, ખુશ છું, જો ને. વરસાદ પડે ત્યારે કપડાં ભીના થઈ જશેની ચિંતામાં અગાશીએ દોડી જતી આ સ્ત્રી જુઠ્ઠું બોલીને પોતાની અંદર આખે આખો વરસાદ સાચવી રાખતી હોય છે. ગઈકાલે એના કબાટમાંથી નીકળ્યા ઢગલેબંધ રૂમાલો, થોડા સાડીની થપ્પી નીચે દબાવેલા આ જ રૂમાલે એના આંસુઓને ચોરી લીધેલા. અમારી જાણબાર જુઠ્ઠું બોલીને આખી જિંદગી પસાર કરી જતી આ સ્ત્રી ચિંતા કરે, વાલ કરે એ વિશ્વનું ઉત્તમ સત્ય હોય છે. આવી સમજણ આવે ત્યારે એ ઘરડી થઈ ગઈ હોય છે અને આપણે જુઠ્ઠું બોલતા શીખી ગયા હોઈએ છીએ. થેન્ક યુ. તો કવિત્રી એશા દાદાવાલાના 3 અલગ અલગ પ્રકારના સંવેદનોની સરસ અસરદસ કવિતાઓ આપણે સાંભળી. મિત્રો, કવિતાની એક વ્યાખ્યા એવી પણ છે કે પોએટ્રી ઇઝ બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર, જેમાં શબ્દોને આગા પાછા કરવાથી કે પંક્તિ ઉપર નીચે કરવાથી વાંધો ન આવે તો એ ઉત્તમ કવિતા ક્યાંથી થાય. મરહુમ જનાબ ખલીલ ધનતેજવી યાદ આવે, એ કહે છે કે આમ છંદો લઈમાં પણ શાયદ ખબર પડશે તને, કે આમ
છંદોલયમાં પણ શાયદ ખબર પડશે તને, એક પણ અક્ષર કરી જો રદ ખબર પડશે તને, કે આમ છંદોલયમાં પણ શાયદ ખબર પડશે તને, એક પણ અક્ષર કરી જો રદ ખબર પડશે તને, ને ભર બપોરે માપી જોજે તારો ખુદનો છાંયડો. ઘણાનો મપાઈ ગયો આ છેલ્લા દિવસોમાં, કે ભર બપોરે માપી જોજે તારો ખુદનો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. તો છેલ્લા દાયકામાં વિપુલ અને મંગલમય સર્જન કરનાર કવિ વિપુલ માંગરોલિયા વેદાંતને આપની સમક્ષ રજૂ કરું છું. થેન્ક યુ રમેશભાઈ. એક મુક્તકથી શરૂઆત કરીશ. કે પ્રણયની ક્ષણને સંભાળી જીવે છે મારી અંદર, પ્રણયની ક્ષણને સંભાળી જીવે છે મારી અંદર, તમારા ઘરની એ બારી જીવે છે મારી અંદર, ને સમયની ચાલ છે આ સુસ્તતા મારી ખરેખર, સમયની ચાલ છે આ સુસ્તતા મારી ખરેખર, હજી પણ એક સરવાણી જીવે છે મારી અંદર. દેખાવમાં અલગ છું હકીકતમાં ઓર છું, દેખાવમાં અલગ છું હકીકતમાં ઓર છું, મારી દરેક ચાલનો ખુદ હું જ તોડ છું, ને ડર લાગતો નથી મને આંધીમાં પણ કદી, ડર લાગતો નથી મને આંધીમાં પણ કદી, વાળ્યો વળી જવાનો હું નાનકડો છોડ છું, ને પાળું છું વાયદો હું મિલનનો કબરમાં પણ, પાળું છું વાયદો હું મિલનનો કબરમાં પણ, ક્યારેક આવો છો તમે હું રોજ છું, ક્યારેક આવો છો તમે પણ હું તો રોજ છું, ને મારી કને જવાબ છે તારા એ પ્રશ્નનો, મારી કને જવાબ છે તારા એ પ્રશ્નનો, કડવો જ લાગશે તને એથી તો મૌન છું. ને અંતિમ છે જ કે મારામાં એક વાર મેં જોયું જો ધ્યાનથી, મારામાં એક વાર મેં જોયું જો ધ્યાનથી, હું જ મારો એકલવ્ય ને હું જ મારો દ્રોણ છું, દેખાવમાં અલગ છું હકીકતમાં ઓર છું. એક બીજી ગઝલ કે હવેના સમયમાં અમન જોક માસે, હવેના સમયમાં અમન જોક માસે, આ માણસના લીધે જગત જોક માસે. ને શેર છે એ થોડું તો સમજે ભલે હોય પાગલ, એ થોડું તો સમજે ભલે હોય પાગલ, બધીરોની આગળ કથન જોક માસે. ને સમય સાથે બદલાવ પણ છે જરૂરી, સમય સાથે બદલાવ પણ છે જરૂરી, વધુ ચુસ્તતાથી ધર્મ જોખમાં છે. ને સમયને સમય સાથે સંજોગ જોઈને આપો, સમય સાથે સંજોગ જોઈને આપો, નહીતર તમારું વચન જોખમાં છે. ને કવચ મારી પાસે છે માની નજરનું, કવચ મારી પાસે છે માની નજરનું, નજર નાખશો તો નજર જોખમાં છે. હવેના સમયમાં અમન જોખમાં છે. ને અંતિમ ગઝલ કે હતો રાત સાથે કમળનો એ ઝઘડો, હતો રાત સાથે કમળનો એ ઝઘડો, વગર વાકે દંડાયો છે એક ભમરો. ને પ્રતિબિંબને કઈ ફરક ક્યાં પડે છે, પ્રતિબિંબને કઈ ફરક ક્યાં પડે છે, અરીસો ભલે હોય આડો કેવડો. ને સહજ કેમ છો એમ પૂછ્યું તું એને, સહજ કેમ છો, સહજ કેમ છો એમ પૂછ્યું તું એને, સરળ શબ્દમાં પ્રશ્ન લાગ્યો તો અઘરો. ને કરી નાખ્યું સૌંદર્ય બમણું તમે તો, કરી નાખ્યું સૌંદર્ય બમણું તમે તો, ઉઠાવીને ઘૂંઘટને ચહેરેથી અડધો, ઉઠાવીને ઘૂંઘટને ચહેરેથી અડધો. ને ઘણી મોડી ઉઘડી છે આંખો અમારી, ઘણી મોડી ઉઘડી છે આંખો અમારી, અને તું ત્યારે જ પાડે છે પડદો, ઘણી મોડી ઉઘડી છે આંખો અમારી, અને તું ત્યારે જ પાડે છે પડદો. ને એ નાદાન છે તો એ ભૂલો તો કરશે જ, એ નાદાન છે તો એ ભૂલો તો કરશે જ, તમે સમજું લાગો છો થોડું તો સમજો. હતો રાત સાથે કમળનો એ ઝઘડો, મગર વાંકે દંડાયો છે એક ભમરો. આભાર. તો મિત્રો,
ખૂબ સરસ રચના એમણે રજૂ કરી અને છેલ્લા તો અડધો પડધો ઉઠાવવાની જે વાત કરી એ આ સમયમાં, કેમ કે પહેલાં આપણે કવિતા સાંભળતા ને સરકતી જાય હે રૂપસે નકાબ આહિસ્તા આહિસ્તા, તો આ બધા આ બધી રચનાઓમાં એ નકાબને બધું સમજાતું હતું, પણ હવે હવે આપણને માસ્કના કારણે આ બધા એ નકાબવાળા શેરો હવે સમજાવવા લાગ્યા, સાર્થક થઈ ગયા બધા શેરો. તો હવે પછીના કવિને રજૂ કરતા પહેલાં કવિ અમારા ઉસ્તાદ મદનલાલ ચોકસીની ચાર પંક્તિઓ યાદ આવે છે કે જિંદગીની હું તરસ ગાતો રહ્યો, કે જિંદગીની હું તરસ ગાતો રહ્યો, એક ધારો સો વરસ ગાતો રહ્યો, વેદનાની ચીસને મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો. તો જેમનો વ્યવસાય ચૂર્ણ અને ફાકી સાથે સંકળાયેલો છે, પણ જેમની કવિતા પૂર્ણ અને પાકી છે, એવા જીવનના આદિ વ્યાધિ અને ઉપાધિ વચ્ચે જેમની કવિતા સમાધિનો અનુભવ કરાવે છે, એવા મજાના કવિ શેરિયત અને અંદાજે બયાનું નાજુક બારીક નકશી કામ કરનાર કુશળ ગઝલકાર ડોક્ટર હરીશ ઠક્કરને આપણે સાંભળીએ. કે ફૂંક તો મળે છે પણ વાંસળી નથી મળતી, લાંબી જિંદગીમાં બસ જિંદગી નથી મળતી. ફૂંક તો મળે છે પણ વાંસળી નથી મળતી, લાંબી જિંદગીમાં બસ જિંદગી નથી મળતી. ને નાનપણમાં મળતી હતી નાની નાની વાતોમાં, નાનપણમાં મળતી હતી નાની નાની વાતોમાં, મોટી મોટી સિદ્ધિમાં એ ખુશી નથી મળતી, મોટી મોટી સિદ્ધિમાં એ ખુશી નથી મળતી. ને મૂલ્ય મિત્રતાનું તો મૂલ્ય મિત્રતાનું બહુ ઊંચું છે જ પહેલેથી, મૂલ્ય મિત્રતાનું બહુ ઊંચું છે જ પહેલેથી, પણ વટાવો તો કિંમત વ્યાજબી નથી મળતી, પણ વટાવો તો કિંમત વ્યાજબી નથી મળતી. ને જે જગ્યાએ ખોવાશે ચીજ ત્યાં જ મળવાની, જે જગ્યાએ ખોવાશે ચીજ ત્યાં જ મળવાની, પણ ખુશી ગુમાવી જ્યાં ત્યાં કદી નથી મળતી, પણ ખુશી ગુમાવી જ્યાં ત્યાં કદી નથી મળતી. ને શેર છે કે મન પડે તે લખતો તો, મન પડે તે ભૂંસતો તો, મન પડે તે લખતો તો, મન પડે તે ભૂંસતો તો, સાચવીતી મનમાં એ ડાયરી નથી મળતી, સાચવીતી મનમાં એ ડાયરી નથી મળતી. ને તારી સાથે સાથે મેં નિમંત્રી પીડાને, તારી સાથે સાથે મેં નિમંત્રી પીડાને, તું ખુશી છે મારી તું એકલી નથી મળતી, તું ખુશી છે મારી તું એકલી નથી મળતી. ને ફૂંક તો મળે છે પણ વાંસળી નથી મળતી, લાંબી જિંદગીમાં બસ જિંદગી નથી મળતી. ટૂંકી બેનની ગઝલ છે કે શું પવન પૂછતો હશે અભિપ્રાય, શું પવન પૂછતો હશે અભિપ્રાય, ક્યાં વરસતો તમે હે વાદળ રાય, શું પવન પૂછતો હશે અભિપ્રાય, ક્યાં વરસો તમે હે વાદળ રાય. ને હોય કહેવાનું બહુ અને સાલું કાંઈ ન કહેવાય એ તો બહુ કહેવાય, હોય કહેવાનું બહુ અને સાલું કાંઈ ન કહેવાય એ તો બહુ કહેવાય, એ તો બહુ કહેવાય. ને કા સુખી કા દુઃખી કરે કામ એ જ, કા સુખી કા દુઃખી કરે કામ એ જ, શ્રી પ્રભુનો બીજો તો શું વ્યવસાય, શ્રી પ્રભુનો બીજો તો શું વ્યવસાય, કા સુખી કા દુઃખી કરે કામ એ જ, શ્રી પ્રભુનો બીજો તો શું વ્યવસાય. ને એ ભલે એકના બે ના થતા હો, એ ભલે એકના બે ના થતા હો, નાની હા તો અમારી પણ નહીં થાય, એ ભલે એકના બે ના થતા હો, નાની હા તો અમારી પણ નહીં થાય. ગઝલના ચાર પાંચ છે બોલું કે મને સ્વાગત મળ્યું બે આંખના અંગત ઈશારાનું, મને સ્વાગત મળ્યું, મને સ્વાગત મળ્યું બે આંખના અંગત ઈશારાનું, હવે શું કામ છે બે હાથ જોડે લાવતારાનું, હવે શું કામ છે બે હાથ જોડે લાવકારાનું. ને સિતારો ભાગ્યનો તકલીફ આવે ત્યારે ચમકે છે, સિતારો ભાગ્યનો તકલીફ આવે ત્યારે ચમકે છે, ચમકતું હોય છે તકદીર રાતે ખુદ સિતારાનું, ચમકતું હોય છે તકદીર રાતે ખુદ સિતારાનું. ને નદી દરિયાને ચાહે છે, નદી દરિયાને ચાહે છે તો દરિયામાં સમાવાની,
નદી દરિયાને ચાહે છે તો દરિયામાં સમાવાની, નદીને ખૂબ ચાહે છે હૃદય નહીતર કિનારાના, નદીને ખૂબ ચાહે છે હૃદય નહીતર કિનારાનું. ને શેર છે કે તમે લૂંટાવતા ફરશો ખજાનો સ્મિતનો સૌને, તમે લૂંટાવતા ફરશો ખજાનો સ્મિતનો સૌને, ભલા કંઈ વાંધો રાખો તમે સારા નઠારાનું, ભલા કંઈ વાંધો રાખો તમે સારા નઠારાનું. ને છેલ્લો શેર છે કે ગઝલના શેરમાં ચમકે છે તે પ્રસવે જ મારો છે. ગઝલના શેરમાં જે ચમકે છે તે પ્રસવે જ મારો છે, કૃપા કુદરતની છે જો હોય અજવાળું વધારાનું, કૃપા કુદરતની છે જો હોય અજવાળું વધારાનું. ગઝલના શેરમાં ચમકે છે તે પ્રસવે જ મારો છે. છેલ્લી ગઝલના ચારેક શેર કહું કે એ વિષય આપણો નથી તો નથી, એ વિષય આપણો નથી તો નથી, પ્રેમનો માવરો નથી તો નથી, એ વિષય આપણો નથી તો નથી, ને સભ્ય એ વારસો નથી તો નથી, સભ્ય એ વારસો નથી તો નથી, માણસો માણસો નથી તો નથી, માણસો માણસો નથી તો નથી. ને સારો માણસ છું કહું છું ને હું પછી, સારો માણસ છું હું કહું છું ને પછી, એ વિશે દાખલો નથી તો નથી, એ વિશે દાખલો નથી તો નથી. ને કર ભલા હો ભલા એ કહેવત છે, કર ભલા હો ભલા એ કહેવત છે, એ કોઈ કાયદો નથી તો નથી, એ કોઈ કાયદો નથી તો નથી. ને આશરે આશરે જીવી જાશું, આશરે આશરે જીવી જાશું, કોઈ પણ આશરો નથી તો નથી, કોઈ પણ આશરો નથી તો નથી, એ વિષય આપણો નથી તો નથી, પ્રેમનો માવરો નથી તો નથી. પ્રેમનો માવરો નથી તો નથી, એવું સરસ અસત્ય એમણે રજૂ કર્યું. કેમ કે આગલી જ ગઝલમાં કિનારો ને દરિયા અને નદીની સ્વરૂપે એમણે પોતાની એક અંગત પ્રેમકથા પણ રજૂ કરી હતી, ને પછી એમ કહ્યું કે પ્રેમનો માવરો નથી. વાંધો નહીં, અશઆર મેરે યું તો જમાને કે લીએ હૈ, અશઆર મેરે યું તો જમાને કે લીએ હૈ, કુછ શેર મગર ઉનકો સુનાને હૈ. બંને પ્રકારની કવિતા હરીશભાઈ લખે છે. તો જેની કવિતામાં વાલની વાછટ છે અને કુમાસ ભર્યો તડકો પણ છે એવા કવિયત્રી જેનું નામ પ્રજ્ઞા છે, પણ જેમની કવિતા પ્રજ્ઞાસભર હોવાની સાથે સાથે ભાવનાસભર પણ છે, એવા પ્રજ્ઞાવશી હવે એમની કવિતાથી તમારું વશીકરણ કરશે. વશીકરણ કોરોનાનું છે, રસીકરણ પણ કોરોનાનું છે, રસીકરણ પણ છે. ત્રણ રચના છે મારી, એમાં જિંદગી અને વાસ્તવ પરિસ્થિતિ જે અત્યારની છે એ લઈને આવી છું, એ થીમ લઈને આવી છું. મિત્રો, પહેલી ગઝલ છે, એના ચાર પાંચ શેર રજૂ કરીશ. કે આ તે દીધેલ હે પ્રભુ કેવી તવાઈ છે, આ તે દીધેલ હે પ્રભુ કેવી તવાઈ છે, લાંબી મળેલ કેદમાં હાંફી જવાય છે, કે લાંબી મળેલ કેદમાં હાંફી જવાય છે, ને આ સ્વર્ગ જેવું ઘર છતાં શે બહાર દોડવું. પહેલા એવું કહેતા હતા કે ઘરમાં નથી રહેવાતું, હવે ઘર આપ્યું ભગવાન, તો કહે છે કે આ સ્વર્ગ જેવું ઘર છતાં શે બહાર દોડવું, લાગે છે મન આ દોડ પણ તારી ભવાય છે, લાગે છે મન કે આ દોડ પણ તારી ભવાય છે, ને પરદેશથી ચિરાગ પણ આવી નહીં શક્યો, કે પરદેશથી ચિરાગ પણ આવી નહીં શક્યો, ને પ્રાણવાયુ ક્યાં અહીં જલ્દી લવાય છે, ને પ્રાણવાયુ ક્યાં અહીં જલ્દી લવાય છે, એને ખભો નહીં મળ્યો, એને ખભો નહીં મળ્યો, નેતા છે ગામના સરખો છે એનો ન્યાય,
કે સરખો છે એનો ન્યાય જે ઉપર લખાય છે, કે સરખો છે એનો ન્યાય જે ઉપર લખાય છે. ને છેલ્લો છે કે સૂર્ય ચંદ્ર આભ ધરા વૃક્ષ પૂછતા, કે આ સૂર્ય ચંદ્ર આભ ધરા વૃક્ષ પૂછતા કે આ તત્વ સાથે શું કદી ચેડા કરાય છે, કે આ તત્વ સાથે શું કદી ચેડા કરાય છે. આ તે દીધે લહે પ્રભુ કેવી તવાય છે, કે લાંબી મળેલ કેદમાં હાંફી જવાય છે. હવે જિંદગી પર આવું છું, એના ત્રણ ચાર પાંચ શેર રજૂ કરીશ. કે ગરજ તારી છે, ગરજ તારી છે, બસ એટલું સમજીને મળવાનું. કે ગરજ તારી છે, બસ એટલું સમજીને મળવાનું. નમું થોડી જો હું, કે નમું થોડી જો હું તો જિંદગી તારે નમવાનું, કે નમું થોડી જો હું તો જિંદગી તારે નમવાનું. ને હશે નક્કી જ કો ખેંચાણ, મુકુલભાઈ કે હશે નક્કી જ કો ખેંચાણ બે ધ્રુવોની વચ્ચે તો જ, બે ધ્રુવોની વચ્ચે તો જ વિરોધી ધ્રુવ પર અમને ગમ્યું છે સાથ રહેવાનું. વિરોધી ધ્રુવ પર અમને ગમ્યું છે સાથ રહેવાનું. ને પછી સૂરજને કહી દીધું કે નહીં ઉગે તો શું થશે, કે પછી સૂરજને કહી દીધું કે નહીં ઉગે તો શું થશે. અમે ભીતરને અજવાળે શીખી લીધું પ્રગટવાનું, કે અમે ભીતરને અજવાળે શીખી લીધું પ્રગટવાનું. ને મુસીબત શી બલા છે, કે મુસીબત શી બલા છે એ જાણું હું બરાબર. પણ મને ગમશે હસીની જિંદગીને બાથ ભરવાનું, મને ગમશે હસીને જિંદગીને બાથ ભરવાનું. ને અમે સૌ દ્રૌપદીના વેશમાં કુંતીને ગાંધારી, કે અમે સૌ દ્રૌપદીના વેશમાં કુંતીને ગાંધારી. અમે શક્તિ અમે ભક્તિ છતાં પુરવાર થવાનું, અમે શક્તિ અમે ભક્તિ છતાં પુરવાર થવાનું. ગરજ તારી છે બસ એટલું સમજીને મળવાનું, ને નમું થોડી જો હું તો જિંદગી તારે નમવાનું. અને હવે અત્યારની જે પરિસ્થિતિ છે એના ઉપરનું એક અછાંદસ છે, જરા શાંતિથી સાંભળજો. એનું શીર્ષક છે કે વિસર્જન વેળાએ, વિસર્જન વેળાએ હું, વિસર્જન વેળાએ હું. એઓ એઓ હવે ધડાધડ ધડાધડ જંગલોના જંગલો કાપીને ઓક્સિજનની ફેક્ટરીઓ ખોલી રહ્યા છે, એઓ હવે ધડાધડ ધડાધડ જંગલોના જંગલો કાપીને ઓક્સિજનની ફેક્ટરીઓ ખોલી રહ્યા છે. અને હું કંઈ નથી કરી શકતી, અને હું કંઈ નથી કરી શકતી. અને એ લોકો હવે રણનું પેટાળ ચીરી ચીરીને વિસ્ફોટક ભરી રહ્યા છે, અને હું કંઈ નથી કરી શકતી. હું ફક્ત અડધી જાગતી અડધી ઊંઘતી અને ઘટાડી સેજ ઉપર ધ્રુતી ધ્રુતી પડી રહું છું, પેલા ભીષ્મ પિતામહની જેમ જ, પેલા ભીષ્મ પિતામહની જેમ જ કશું જ ન કર્યાના ખેદ સાથે, કશું જ ન કર્યાના ખેદ સાથે. હા હા, એ લોકો તો જળનો પણ વ્યાપાર કરી જાણે છે, એ લોકો તો જળનો પણ વ્યાપાર કરી જાણે છે. ને પ્રમાણમાં એ લોકો તો અનેક ગણા હોશિયાર અને બુદ્ધિશાળી તો છે, બુદ્ધિશાળી છે. પંચતત્વને નાથવાની હોડમાં પણ એ લોકો તો ઘણા 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 આગળ નીકળી ગયા છે, પંચતત્વને નાથવામાં ઘણા 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 આગળ નીકળી ગયા છે. ને હું કંઈ નથી કરી શકતી. બસ બસ એટલે જ મેં મારી ભીતર એક રણ વિસ્તાર્યું છે, નિતાંત રણ. અને હા, તમે નહીં જાણતા હોય તો જાણી લો, જાણી લો કે એઓ તો ઈશ્વરથી બે ડગલા આગળ નીકળી ગયા છે, ઈશ્વરથી બે ડગલા આગળ નીકળી ગયા છે. અને હા, એઓ તો જીવલેણ વાયરસ બનાવીને મૃત્યુનો પણ વેપાર કરવા લાગ્યા છે. હા, હું બધું એ જાણું છું, પણ કંઈ નથી કરી શકતી. પણ સાચું કહું કે પાપનો ઘડો એક દિવસ જરૂર ફૂટશે પાપનો ઘડો. અને એમના જ બનાવેલ આકાશ અને પાતાળ થોક
બંધ ઝેર ઉગલશે, થોક બંધ ઝેર ઉગલશે, અને બુદ્ધિશાળીઓ એ બુદ્ધિશાળીઓ ઝેરી નાગના ભરડામાં જે પોષતું તે મારતું, જે પોષતું તે મારતુંના ન્યાયે એમના એ છેલ્લા શ્વાસે, એ છેલ્લા શ્વાસે એમનો જ બનાવેલો ઓક્સિજન એમને નહીં બચાવી શકે, એમનો જ બનાવેલો ઓક્સિજન એમને નહીં બચાવી શકશે, અને સમગ્ર માનવ જાત પંચતત્વમાં સમાઈ જશે. હું મારા ભીતરી રણમાં અંદર ને અંદર ઉતરી જઈશ, હું મારા ભીતરી રણમાં અંદર ને અંદર ઉતરી જઈશ, અને જે દિવસે પૃથ્વીની કબર ઉપર, અને એક દિવસ આ પૃથ્વીની કબર ઉપર ફરી એક કૂંપણ ફૂટશે, ફરી એક કૂંપણ ફૂટશે, પંખી કોચલું તોડીને બહાર આવશે, અસ્તા ચડે ડૂબેલ સૂર્ય ફરી પૂર્વમાં ઉગશે, ત્યારે હું પણ કંઈક કરી શકવાની, ત્યારે હું પણ કંઈક કરી શકવાની નવી આશ લઈને, નવી આશ લઈને મારા ભીતરી રણને તોડીને બહાર આવીશ. પણ પૃથ્વી રસાતાળ થઈ જાય એ પહેલાં જ લાવ હું એક વૃક્ષ વાવી દઉં, લાવ હું એક વૃક્ષ વાવી દઉં. આભાર, ધન્યવાદ. ખૂબ સુંદર ત્રણ કવિતાઓ પ્રજ્ઞાબેનની આપણે સાંભળી એક પછી એક. સરસ મજાનું વાતાવરણ લગભગ છેલ્લા 1.5 કલાકથી આપણે કવિતામય ક્ષણો પસાર કરી રહ્યા છે, અને ત્રણ દિગ્ગજ કવિઓ હજુ આ કાર્યક્રમમાં ઉપક્રમમાં બાકી છે. ત્યારે કહેવાનું મન થાય કે જોઈએ વાતાવરણ નાજુકને મોકો જોઈએ. આ ભારતીય વિદ્યાભવને આપણને જે એક સરસ ઉપક્રમ, એક સરસ તક આપી છે, તો ચાર પંક્તિ કહેવાનું મન થાય કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ. અમે સૌ કવિઓ અને આપ સૌ ભાવકો બધાને માટે કે જોઈએ વાતાવરણ નાજુક ને મોકો જોઈએ, વિશ્વની કોલાહલોથી દૂર ચોકો જોઈએ, કે શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં, કે શાયરી એકાંતમાં જન્મે જીવે છે ભીડમાં, જામમાં મય શું કરે પીનાર લોકો જોઈએ, જામમાં મય શું કરે પીનાર લોકો જોઈએ. તો આ એક જગત ગ્લોબલ વિશ્વ જ્યારે બની ગયું છે, અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી જ્યારે નેટના માધ્યમથી આ કવિ સંમેલન માણી રહ્યા છે, ત્યારે તમારી સમક્ષ ઠેર ઠેર પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવનાર ગુજરાતી મુશાયરાના મંચોના સફળ અને સબળ કવિ કવિ ગૌરાંગ ઠાકરને આપની સામે માનભેર રજૂ કરું છું. નમસ્કાર. લગભગ 10 વર્ષના અંતરાલ પછી કાવ્ય સંપદાના મંચ પર અત્યારે ઉપસ્થિત થતા આનંદ અને લાગણી અનુભવું છું. જેમ એશાએ વાત કરી તેમ અમે કાંતિ મડિયા અને સુરેશ દલાલની સ્મૃતિમાં સુરતમાં એક કાવ્ય સંપદાની શ્રેણી, જેને અમે સુરત શાખા કહીને પણ ઓળખાવતા, એ લગભગ શરૂ કરી 3-4 વર્ષ સુધી અને સાતત્યપૂર્ણ અમે ચાલુ રાખી. એક યા બીજા કારણોસર એ પ્રવૃત્તિ બંધ કરવી પડી, પણ અમે અત્રેથી ખાતરી આપીએ છીએ કે એ ફરી અમે રિવાઈવ કરવા જઈ રહ્યા છે, અને એ ફરીથી એ કાવ્ય સંપદા શ્રેણી અમે અહીંયા સુરતમાં થાય નિયમિત રીતે એવા પ્રયત્નો કરીશું. મતલબ કશું ઉભરાય ભીતરમાં તો હું રાખી નથી શકતો, કશું ઉભરાય ભીતરમાં તો હું રાખી નથી શકતો, છતાં તારા સુધી વરસાદ લઈ આવી નથી શકતો, કશું ઉભરાય ભીતરમાં તો હું રાખી નથી શકતો, છતાં તારા સુધી વરસાદ લઈ આવી નથી શકતો, ને હવે તો સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે, હવે તો સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે, કિરણ લાવ્યો છું બસ સૂરજ ઘરે લાવી નથી શકતો, હવે તો સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે, કિરણ લાવ્યો છું બસ સૂરજ ઘરે લાવી નથી શકતો. ને તમે ઉસ્તાદ છો, તમે ઉસ્તાદ છો બેશક, છતાં આ સૂર મારો છે,
તમે ઉસ્તાદ છો બેશક, છતાં આ સૂર મારો છે, તમારા કંઠની શરણાઈમાં વાગી નથી શકતો. તમે ઉસ્તાદ છો બેશક, છતાં આ સૂર મારો છે, તમારા કંઠની શરણાઈમાં વાગી નથી શકતો. ને જૂની જગ્યાથી જૂના દ્રશ્ય દેખાતા નથી તો પણ, જૂની જગ્યાથી જૂના દ્રશ્ય દેખાતા નથી તો પણ, નવા દ્રશ્યોને માટે બારી બદલાવી નથી શકતો. જૂની જગ્યાથી જૂના દ્રશ્ય દેખાતા નથી તો પણ, નવા દ્રશ્યોને માટે બારી બદલાવી નથી શકતો. ને ગઝલના ગામનો વતની છું, ને લાઘવમાં માનું છું. ગઝલના ગામનો વતની છું, ને લાઘવમાં માનું છું. હું મારા સુખ કે દુઃખ બંનેને લંબાવી નથી શકતો. ગઝલના ગામનો વતની છું, ને લાઘવમાં માનું છું. હું મારા સુખ કે દુઃખ બંનેને લંબાવી નથી શકતો. તો જરા આગળ વધો ઝરમર ટપકવાથી, જરા આગળ વધો ઝરમર ટપકવાથી, હૃદય કેવળ હૃદય રહેશે ધબકવાથી. જરા આગળ વધો ઝરમર ટપકવાથી, હૃદય કેવળ હૃદય રહેશે ધબકવાથી. ને પવન ઝાઝી કરે તરફેણ તો જોજો, પવન ઝાઝી કરે તરફેણ તો જોજો, ધજા થઈ જાય ઝંડો બહુ ફરકવાથી. પવન ઝાઝી કરે તરફેણ તો જોજો, ધજા થઈ જાય ઝંડો બહુ ફરકવાથી. ને ઇનામ આપી દીધું માળીને, કેવા છો? ઇનામ આપી દીધું માળીને, કેવા છો? ફૂલો ખીલ્યા હતા ભમરાના અડકવાથી. ઇનામ આપી દીધું માળીને, કેવા છો? ફૂલો ખીલ્યા હતા ભમરાના અડકવાથી. ને મેં ઘરના કોખલે દીવો કર્યો એમાં, મેં ઘરના કોખલે દીવો કર્યો એમાં, ઘણા સળગે છે મારું ઘર ચમકવાથી. ઘરના ગોખલે દીવો કર્યો એમાં, ઘણા સળગે છે મારું ઘર ચમકવાથી. ને બસ હવે તારાથી ચાહત થઈ જાય, બસ હવે તારાથી ચાહત થઈ જાય, બાકી પૂજા તો ખુશામત થઈ જાય. બસ હવે તારાથી ચાહત થઈ જાય, બાકી પૂજા તો ખુશામત થઈ જાય. ને રાહ બસ જોયા કરું છું એની, રાહ બસ જોયા કરું છું એની, કંઈક અંદરનો તથાગત થઈ જાય. રાહ બસ જોયા કરું છું એની, કંઈક અંદરનો તથાગત થઈ જાય. ને મુકુલભાઈ, મારી તો એ જ વ્યસન મુક્તિ છે, મારી તો એ જ વ્યસન મુક્તિ છે, જ્યારે મારી તને આદત થઈ જાય. મારી તો એ જ વ્યસન મુક્તિ છે, જ્યારે મારી તને આદત થઈ જાય. ને હું તો ચાહતના ગુના હેઠળ છું, હું તો ચાહતના ગુના હેઠળ છું, મારી તારાથી જમાનત થઈ જાય. હું તો ચાહતના ગુના હેઠળ છું, મારી તારાથી જમાનત થઈ જાય. ને સૌને સરનામું મળે મારામાં, મારામાં એવી વસાહત થઈ જાય. સૌને સરનામું મળે મારામાં, મારામાં એવી વસાહત થઈ જાય. ને એ જ કારણથી લખું છું ગઝલો, એ જ કારણથી લખું છું ગઝલો, મારી ભાષાની હિફાઝત થઈ જાય. એ જ કારણથી લખું છું ગઝલો, મારી ભાષાની હિફાઝત થઈ જાય. છેલ્લી ગઝલના, ફૂલની સાથે બગીચા ના માંગ, ફૂલની સાથે બગીચા ના માંગ, પાણીના ભાવે પસીના ના માંગ. ફૂલની સાથે બગીચા ના માંગ, પાણીના ભાવે પસીના ના માંગ. ને મારા દીવા વિશે અંધારને પૂછ, મારા દીવા વિશે અંધારને પૂછ, પણ હવા પાસે સમીક્ષા ના માંગ. મારા દીવા વિશે અંધારને પૂછ, પણ હવા પાસે સમીક્ષા ના માંગ. ને માંગ જે કંઈ તને ગમતું હો પણ, માંગ જે કંઈ તને ગમતું હો પણ, મારી અંદરનો કબીરા ના માંગ. માંગ જે કંઈ તને ગમતું હો પણ, મારી અંદરનો કબીરા ના માંગ. ને વાત
તારી ને ખુદા વચ્ચે છે, વાત તારી ને ખુદા વચ્ચે છે, વાતમાં વચ્ચે મસીહા, વાત તારી ને ખુદા વચ્ચે છે, વાતમાં વચ્ચે મસીહા, નામાં ને વાંદરી જાય ને સાંકળ પણ જાય, વાંદરી જાય ને સાંકળ પણ જાય, સુખના સરનામાં ઉછીના નાવા, વાંદરી જાય ને સાંકળ પણ જાય, સુખના સરનામાં ઉછીના નાવા, ને તારી પાસે તો છે તારી કડવાશ, તારી પાસે તો છે તારી કડવાશ, એના માટે તું મદીરા નાવા, તારી પાસે તો છે તારી કડવાશ, એના માટે તું મદીરા નાવા, ને હું ગઝલકાર છું ગઝલો બોલીશ, હું ગઝલકાર છું ગઝલો બોલીશ, મારી પાસેથી લતીફા નાવા. તો ગૌરાંગ ઠાકરે શું ન માંગવું, ક્યાંથી ન માંગવું એની વાત કરી, તમને મરી સાહેબ યાદ આવી ગયા કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. અને એ જ ગઝલમાં કહે છે કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર. આપણે એમ બધા ઈચ્છતા હોઈએ છીએ કે મારી કવિતાઓ યાદગાર થઈ જાય, એ લોકો આવનારી પેઢી યાદ રાખે, પણ મરી સાહેબ એમ કહે છે કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. તો સરળ અને સૌશ્રી શાયરીના એક માહેર કવિને તમારી સમક્ષ મારે પ્રસ્તુત કરવા છે, એવા કવિ જે સફળ શાયર તો છે જ છે, ગાયક પણ છે, વાદ્યકાર પણ છે, એક સફળ સંચાલક પણ છે, લોકપ્રિય અને સત્વશીલ કવિ કવિ કિરણસિંહ ચૌહાણને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે બેસો. તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે બેસો. અચાનક આવી તમને એકદમ ચોંકાવશે, બેસો. ઘણી ચીજો સતત ઉભા થવા લલચાવશે, બેસો. ઘણી ચીજો સતત ઉભા થવા લલચાવશે, બેસો. ફરી ઉભા થશો તો બેસવું નહીં ફાવશે, બેસો. ઘણી ચીજો સતત ઉભા થવા લલચાવશે, બેસો. ફરી ઉભા થશો તો બેસવું નહીં ફાવશે, બેસો. ને તમે લાંબો સમય જો અવગણો એને તો નહીં ચાલે, તમે લાંબો સમય જો અવગણો એને તો નહીં ચાલે, પછી પોતાની ખુરશી પણ ઘણું હંફાવશે, બેસો. મને અહીંથી જવા દો, ક્યાં જવું છે તો કહે મરવા, મને અહીંથી જવા દો, ક્યાં જવું છે તો કહે મરવા, તમે બેઠા છો જ્યાં ત્યાં પણ મરણ તો આવશે, બેસો. મને અહીંથી જવા દો, ક્યાં જવું છે તો કહે મરવા, તમે બેઠા છો જ્યાં ત્યાં પણ મરણ આવશે, બેસો. ને તમે બેઠા હશો પણ જીવ તો ઊભો હશે નક્કી, તમે બેઠા હશો પણ જીવ તો ઊભો હશે નક્કી, ભલે લોકો નિરાંતે બેસવા સમજાવશે, બેસો. ને ઘણાની હોય છે બેઠક, ઘણાની હોય છે બેઠક, તમે પણ એવું ઈચ્છો છો, તમારું બેસવું એ શક્યતા જન્માવશે, ઘણાની હોય છે બેઠક, તમે પણ એવું ઈચ્છો છો, તમારું બેસવું એ શક્યતા જન્માવશે, બેસો. નથી આ બેસણું તો હોઠ પર મુસ્કાન પણ રાખો, નથી આ બેસું તો હોઠ પર મુસ્કાન પણ રાખો, તમારું સ્મિત આ માહોલને મહેકાવશે, બેસો. નથી આ બેસું તો હોઠ પર મુસ્કાન પણ રાખો, તમારું સ્મિત આ માહોલને મહેકાવશે, બેસો. તમારું સુખ કશે ફરવા ગયું છે, આવશે બેસો. અચાનક આવી તમને એકદમ ચોંકાવશે, બેસો. બીજી ગઝલ કે ક્યાં ગયો બે હોય, ટોકો ક્યાં ગયો,
ક્યાં ગયો બે હોય? ટવકો ક્યાં ગયો? પંખીના ભૈયાનો ટુકડો ક્યાં ગયો? ક્યાં ગયો બે હોય? ટવકો ક્યાં ગયો? પંખીના ભૈયાનો ટુકડો ક્યાં ગયો? ને ઘર તો એ દેખાય, એ દેખાય, એ ઘર તો એ દેખાય, એ દેખાય, એ ઘર સુધીનો પેલો રસ્તો ક્યાં ગયો? ઘર તો એ દેખાય, એ દેખાય, એ ઘર સુધીનો પેલો રસ્તો ક્યાં ગયો? ને કાં હજી પડતી નથી તારી નજર? કાં હજી પડતી નથી તારી નજર? હું અહીં છું એમ છું તો ક્યાં ગયો? કાં હજી પડતી નથી તારી નજર? હું અહીં છું એમ છું તો ક્યાં ગયો? ને વાલ કરતા દાદા લખવાગ્રસ્ત છે, વાલ કરતા દાદા લખવાગ્રસ્ત છે, પીઠને મળતો એ ધબ્બો ક્યાં ગયો? વાલ કરતા દાદા લખવાગ્રસ્ત છે, પીઠને મળતો એ ધબ્બો ક્યાં ગયો? ને રોજ તું જોતો હતો ધક્કાની રાહ, રોજ તું જોતો હતો ધક્કાની રાહ, પણ છલાંગ માર્યા પછી જો ક્યાં ગયો? રોજ તું જોતો હતો ધક્કાની રાહ, પણ છલાંગ માર્યા પછી તું જો ક્યાં ગયો? અને ત્રીજી અને છેલ્લી ગઝલ કે ડર ન રાખો, કારણ કે ડર ભૂલ કરાવે. ડર ન રાખો કારણ કે ડર ભૂલ કરાવે, સાથે રાખ્યું હો એક ખંજર ભૂલ કરાવે. ડર ન રાખો કારણ કે ડર ભૂલ કરાવે, સાથે રાખ્યું હો એક ખંજર ભૂલ કરાવે. ને તું ખુદ તારા ચિત્ત ઉપર કાબુ ના રાખે, તું ખુદ તારા ચિત્ત ઉપર કાબુ ના રાખે ને એવું સમજે કે ઈશ્વર ભૂલ કરાવે. તું ખુદ તારા ચિત્ત ઉપર કાબુ ના રાખે ને એવું સમજે કે ઈશ્વર ભૂલ કરાવે. નાના લશ્કર વાળા તો જાગે છે કાયમ, નાના લશ્કર વાળા તો જાગે છે કાયમ, આ કોઈકને મોટું લશ્કર ભૂલ કરાવે. નાના લશ્કર વાળા તો જાગે છે કાયમ, આ કોઈકને મોટું લશ્કર ભૂલ કરાવે. ને ખૂબ વધારે કે ઓછાનો પ્રશ્ન જ ક્યાં છે? ખૂબ વધારે કે ઓછાનો પ્રશ્ન જ ક્યાં છે? લોકોને બસ કાચું ભણતર ભૂલ કરાવે. કોઈ વધુ ભણેલો ભૂલ કરે કે ઓછું ભણેલો એવું નથી. ખૂબ વધારે કે ઓછાનો પ્રશ્ન જ ક્યાં છે? લોકોને બસ કાચું ભણતર ભૂલ કરાવે. એ પાણી માંગે ને હું શરબત આપું છું, એ પાણી માંગે ને હું શરબત આપું છું, ગમતી વ્યક્તિ ક્યારેક સુંદર ભૂલ કરાવે. એ પાણી માંગે ને હું શરબત આપું છું, ગમતી વ્યક્તિ ક્યારેક સુંદર ભૂલ કરાવે. ને લખ 84 માં આ બીજા લખ 84, લખ 84 માં આ બીજા લખ 84, તારા શહેરના એક સરખા ઘર ભૂલ કરાવે. લખ 84 માં આ બીજા લખ 84, તારા શહેરના એક સરખા ઘર ભૂલ કરાવે. ને ખૂબ બની બેઠેલા ઉસ્તાદો જોયા છે, ખૂબ બની બેઠેલા ઉસ્તાદો જોયા છે, એક સુધારો ચીધી 15 ભૂલ કરાવે. બની બેઠેલા ઉસ્તાદો જોયા છે, એક સુધારો ચીધી 15 ભૂલ કરાવે. ને ખોટ હવે કઈ 2-3 પૈસાની તો ના હોય, ખોટ હવે કઈ 2-3 પૈસાની તો ના હોય, પાર્ટી 17 છે તો 17 ભૂલ કરાવે. ખોટ હવે કઈ 2-3 પૈસાની તો ના હોય, પાર્ટી 17 છે તો 17 ભૂલ કરાવે. ડર ન રાખો કારણ કે ડર ભૂલ કરાવે, સાથે રાખ્યું હો એક ખંજર ભૂલ કરાવે. ખૂબ સુંદર અંદાજવાળી રચનાઓ અને ગઝલ બોલચાલની ભાષા છે, અને એ બોલચાલની બાનીમાં અને કવિના અવાજનો જાદુ અને એની અદાયગીનો જાદુ જ્યારે એમાં ઉમેરાય ત્યારે ખરેખર કમનીય કવિતાઓ ની સાથે રમણીય સમય પસાર થઈ રહ્યો છે. ત્યારે
આપણે પેલું ગીત યાદ આવે કે અભી ન જાઓ છોડ કર દિલ અભી ભરા નહીં, પણ એક એવા કવિને મારે પ્રસ્તુત કરવા છે કાર્યક્રમના અંતે. ગરી દહીવાલાએ કદાચ એમના જ માટે આ ચાર પંક્તિઓ લખી હશે કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે, કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે, અને ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે, કે માર્ગ મળશે હે હૃદય તો મૂંઝવણનું શું થશે, ને ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે, ને જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની, કે જ્યાં સમજ આવી જરા તો હું પ્રથમ બોલ્યો ગની, આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે, કે આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે. તો પોતાની પાકટ થતી જતી પીડતાની વચ્ચે, અમારા સૌથી અમારા બધાના સિનિયર કવિ છે, પણ પોતાની પાકટ થતી જતી પીડતાની વચ્ચે જે પોતાના બાળપણને અક્ષુણ્ણ રાખી શક્યા છે, વર્ષો વર્ષ જ્ઞાનવૃદ્ધ અને વયવૃદ્ધ તો થતા જ જાય છે પણ એમનું સ્મિત વધુ ને વધુ બાળ સહજ થતું જાય છે, એવા કવિ ડૉક્ટર મુકુલ ચોકસીને તમારી સમક્ષ રજૂ કરું છું. રહીશભાઈએ શરૂઆતમાં કહ્યું કે કાંતિ મળ્યાએ ત્યાં કાવ્ય સંપદા શરૂ કર્યો હતો અને NCBAમાં કાર્યક્રમો કરતા હતા ત્યારે એમણે એક ટકોર કરી કે સુરતમાં તો કવિતા નાટ્ય પ્રવૃત્તિઓ એ અવેતન છે અથવા તો અર્ધવેતન છે, પણ કાવ્ય પ્રવૃત્તિને મુંબઈમાં સવેતન એમણે બનાવી હતી અને નાટ્ય સંપદામાં NCBAનો હોલ ભરાતો હતો અને ટિકિટ ખર્ચીને લોકો કવિતા સાંભળવા આવતા હતા. આવું ગુજરાતી ભાષામાં આપણે આજ સુધી બીજો કોઈ પ્રસંગ જોયો નથી, તો એને માટે પણ કાંતિભાઈને સલામ. ગઝલનો મતલબ કે નિર્દોષતાને રહેવા દો પુરવાર નહીં કરો, નિર્દોષતાને રહેવા દો પુરવાર નહીં કરો, છો શાંત એ બતાવવા તકરાર નહીં કરો, નિર્દોષતાને રહેવા દો પુરવાર નહીં કરો, છો શાંત એ બતાવવા તકરાર નહીં કરો, ને આધાર સાથે લિંક વગર નહીં જીવી શકાય, આધાર સાથે લિંક વગર નહીં જીવી શકાય, સાહેબ અમને એવા નિરાધાર નહીં કરો. હું ચંગાવાળી કોઈ લિંક નથી આમાં, કે આધાર સાથે લિંક વગર નહીં જીવી શકાય, સાહેબ અમને એવા નિરાધાર નહીં કરો, ને દરકાર તેઓ આપની લેતા થઈ જશે, દરકાર તેઓ આપની લેતા થઈ જશે, જગવાસીઓની આપજો દરકાર નહીં કરો. કે શોધો નવી દવાઓ પણ એને ખપાવવા, શોધો નવી દવાઓ પણ એને ખપાવવા, આખા ને આખા ગામને બીમાર નહીં કરો, સોરી આખા ને આખા વિશ્વને બીમાર નહીં કરો. કે શોધો નવી દવાઓ પણ એને ખપાવવા, આખા ને આખા વિશ્વને બીમાર નહીં કરો, ને ફેશન પરેડ જેમ ઉઠમણામાં આવો નહીં, ફેશન પરેડ જેમ ઉઠમણામાં આવો નહીં, ચીયર્સ થાય એ રીતે ચિત્કાર નહીં કરો. છેલ્લો શેર છે કે જીવનમાં કંઈક કરવાનું મન થાય તો કરો, જીવનમાં કંઈક કરવાનું મન થાય તો કરો, જીવનમાં કંઈક કરવાનો નિર્ધાર નહીં કરો. બીજી બે ઘણી ગઝલો બોલું છું. પહેલી વાર કે કેટલાક હેમ ખેમ જીવે છે, કેટલાક હેમ ખેમ જીવે છે, બાકીના જેમ તેમ જીવે છે, વિશ્વભરમાં એ વહેમ જીવે છે કે પ્રેમીઓ છે તો પ્રેમ જીવે છે, વિશ્વમાં વિશ્વભરમાં એ વહેમ જીવે છે પ્રેમીઓ છે તો જ પ્રેમ જીવે છે, કે નગ્નતા ખૂબ ડિપ્લોમેટિક છે, નગ્નતા ખૂબ ડિપ્લોમેટિક છે, બોલીને શેમ શેમ જીવે છે, નગ્નતા ખૂબ ડિપ્લોમેટિક છે, બોલીને શેમ શેમ જીવે છે, ને ઝેર બંને જણાએ પીધું પણ, ઝેર બંને જણાએ પીધું પણ, સાપ ગુજરી ગયા મેમ જીવે છે, ઝેર બંને જણાએ પીધું પણ, સાપ ગુજરી ગયા મેમ જીવે છે, કેટલાક જન્મજાત મૃતાત્માઓ, કેટલાક જન્મજાત મૃતાત્માઓ લઈ પ્રભુની રહેમ જીવે છે,
ચલ્યો છે છે કે હું હજુ પણ જવાબ શોધું છું. એણે પૂછ્યું તું કેમ જીવે છે. છેલ્લી ગઝલના થોડા શેર કે મને જે ઝેર ગોઝારું ચડે છે, મને જે ઝેર ગોઝારું ચડે છે, ગઝલ ગીતોનું સહિયારું ચડે છે. ને જેઓને રૂપ આ તારું ચડે છે, હરીશભાઈ કે જેઓને રૂપ આ તારું ચડે છે, પછી તેઓને ક્યાં દારૂ ચડે છે. કે જેઓને રૂપ આ તારું ચડે છે, પછી તેઓને ક્યાં દારૂ ચડે છે. ને હું એ દર્શાવવા બહુ નીચે ઉતર્યો, એના ઘર કરતા ઘર મારું ચડે છે. હું એ દર્શાવવા બહુ નીચે ઉતર્યો, એના ઘર કરતા ઘર મારું ચડે છે. ઉદાસી આંસુમાં પલટાઈ જાય, ઉપર જો આવરણ ખારું ચડે છે. ઉદાસી આંસુમાં પલટાઈ જાય, ઉપર જો આવરણ ખારું ચડે છે. ચલો શેર છે. ખીણોને યાદ જે રાખે હંમેશા, ખીણોને યાદ જે રાખે હંમેશા, એ માણસ પહાડ પર સારું ચડે છે. થેન્ક યુ. ખીણોને યાદ જે રાખે હંમેશા, એ માણસ પહાડ પર સારું ચડે છે. ડૉક્ટર મુકુલ ચોકસીને આપણે સાંભળ્યા, અને આ જે લગભગ છેલ્લા બે કલાકથી જે ઉપક્રમ, જે કાર્યક્રમ આપણે માણી રહ્યા છીએ, એ સંપન્નતાને હારે છે. ત્યારે કાવ્ય સંપદા સુરતનો, કાવ્ય સંપદાનો, મુંબઈ ભારતીય વિદ્યાભવનનો સ્થાનિક આયોજનની જવાબદારી જેમણે ઉપાડી, એવા મળ્યાના મિત્ર અને સુરતના નાટ્યગુરુ કપિલદેવ શુક્લનો પણ અમે સૌ એકવાર જોરદાર તાળીઓ સાથે આભાર માની, જે તારક જેણે આ જવાબદારી અમને સરસ અમારા ચહેરાને રૂપાળા બનાવીને તમારી સમક્ષ પહોંચાડ્યા છે એનો પણ આભાર માની, અને આ લોકેશનની કટસી, આ સ્ટેજ, આ મંચ જેમણે પૂરો પાડ્યો, એ સંસ્કાર ભારતી વિદ્યાલયના જગદીશભાઈ ઇટાલિયાનો પણ આપણે આભાર માની, અને મારી બાજુમાં જે કવિ બેઠા છે એમની ચાર પંક્તિઓ સાથે, પંકજ વખારિયાની ચાર પંક્તિઓ સાથે કાર્યક્રમ થોડી ઘણી ઈચ્છા જો તમારી કવિતાઓ સાંભળવાની બાકી રહી ગઈ હોય તો એના જવાબ સાથે પૂરું કરીએ. કે શબ્દના કરતાલમાં રણકી ઉઠી જિંદગી નામે ભરોસાની કળા, કે શબ્દના કરતાલમાં રણકી ઉઠી જિંદગી નામે ભરોસાની કળા, એક બે વાતો અધૂરી રાખીએ, કે એક બે વાતો અધૂરી રાખીએ, બીજી તો શું પાછા મળવાની કળા. તો ગૌરંગભાઈએ વચન આપ્યું છે, કવિ તરીકેના વચન તો રજૂ કર્યા જ, પણ એમણે બીજું પણ વચન આપ્યું કે કાવ્ય સંપદા નિયમિત ધોરણે ચાલુ થશે, તો આવા કોઈ ને કોઈ ઉપક્રમે ફરી ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીને અમે સૌ કવિઓ વિદાય લઈએ છીએ. આભાર.